नमस्कार। छे कारणो मनना बधा, छे कारणो मनना बधा, बदली शके पळ वारमां, जे नर्कमांथी स्वर्ग अने स्वर्गमांथी नर्कमां। जॉन मिल्टने आ पंक्तिओ आपेली छे। हालना आ कोरोना महामारीना समयमां मनमां चालता अनेक प्रश्नोना मनोमंथन माटे आजे बाहुदीन सरकारी विज्ञान कॉलेज जूनागढ़ना आंगणे नवो एक कार्यक्रमनी श्रृंखला एटले के मनवा नामथी एक शुभारंभ आजे करी रह्या छे। आजे मनवा एक ए टेक्नोलॉजीना माध्यमथी एने माणवा माटे प्रश्नोना उकेल माटे मनोमंथन माटे आजे आ शरूआत करी रह्या छे। ત્યારે આપ સૌને હું ભાવસભર વંદન કરી આ કાર્યક્રમની શરૂઆત કરી રહી છું। કાર્યક્રમને આગળ વધારતા પહેલા શુભમ કરોતુ કલ્યાણમ આરોગ્ય ધન સંપદા આ શ્લોક પંક્તિને સાર્થક કરવા માટે તારીખ 28/4/2021 ના રોજ ભક્તકવિ નરસિંહ મહેતા યુનિવર્સિટી જૂનાગઢના કુલપતિ શ્રી પ્રાધ્યાપક ડોક્ટર ચેતન સાહેબ ત્રિવેદી સાહેબના હસ્તે આ કાઉન્સેલિંગ સેન્ટરનો શુભારંભ કરવામાં આવી રહ્યો હતો અને સાથે સાથે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના મનોવિજ્ઞાનના અધ્યક્ષ એવા ડોક્ટર યોગેશ જોક્સન સાહેબ પણ કાઉન્સેલિંગ શું છે તેના વિશે એમણે બહુ સરસ રીતે વાત રજૂ કરી હતી। આ કાઉન્સેલિંગ સેન્ટરનો વિચાર એકાદ મહિના પહેલા બાઉદીન કોલેજના પ્રિન્સિપાલ સામે રજૂ કરતા તેઓ ખુશ થઈ ગયા અને અમારા અધ્યક્ષ સાથે વાત કરી અને સાયકોલોજી અને ફિલોસોફી કાઉન્સેલિંગ સેન્ટરની એક અનોખી પહેલ કરવામાં આવી રહી છે। આ પહેલનો વિચાર એટલા માટે આવ્યો કે હું ડોક્ટર ભાવના ઠુમર આજથી 12 વર્ષ પહેલા મેં 12 વર્ષ કાઉન્સેલિંગ ક્ષેત્રે મારી કારકિર્દી મારી ફરજ બજાવેલી છે। 2001-2011 સુધી હું કાઉન્સેલિંગ ફિલ્ડમાં હતી અને ત્યારે એચઆઈવી એઇડ્સનો જે સળગતો પ્રશ્ન છે ત્યારે એ દર્દીઓને કેવી રીતે કાઉન્સેલિંગ દ્વારા ઊભો કરી શકાય છે, મોત સામે છે અને મોતના મુખમાંથી કેવી રીતે પાછો લઈ આવી શકાય છે એ માટે મેં કાર્ય કરેલું છે અને એ વિચારમાંથી મારા પ્રિન્સિપાલ સમક્ષ રજૂઆત કરતા તેમણે મને મોટિવેટ કરી અને એક બીજમાંથી વટવૃક્ષ તરફ જવા માટેનો એક આદેશ, એક સંકેત, એક પ્રેરણા પૂરી પાડી। આ કાઉન્સેલિંગ સેન્ટરમાં કામ કરતા કરતા મને ગૌરવ સાથે આજે એ વાત રજૂ કરવાની ઈચ્છા થાય છે કે ટાટા સોશિયલ સાયન્સ ઇન્સ્ટિટ્યૂટ બોમ્બે દ્વારા 2 વાર મને રિસોર્સ પર્સન તરીકે બાય એર મને બોલાવવામાં આવેલી હતી અને મારા સેન્ટરને 3 બેસ્ટ એવોર્ડ વિશ્વ 1 ડિસેમ્બરના દિવસે આપવામાં આવેલા અને વ્યક્તિગત પણ મને પોતાને પણ એવોર્ડ પ્રાપ્ત થયેલો છે અને ત્યારબાદ હું પ્રોફેસરના ફિલ્ડમાં આવી અને મારી આ કારકિર્દી અને મારું જે જ્ઞાન છે, મારી જે સેવા છે એ અન્ય લોકો સુધી પહોંચે એના માટે અમે આ એક અવિરત ભવ્ય કાર્યક્રમની શરૂઆત અમારા અધ્યક્ષ અને મારા પ્રિન્સિપાલના માર્ગદર્શનથી કરી રહ્યા છીએ। એક સ્મિત, એક અભિવાદન અને એક સ્નેહભર્યો શબ્દ કોઈકની પૂરેપૂરી મનસ્થિતિને બદલી શકે છે તે હેતુથી મનવા એક કાર્યક્રમમાં ઉપસ્થિત આજના એવા આજના અમારા મનવા એક કાર્યક્રમના અતિથિ એવા પ્રિન્સિપાલ ડોક્ટર યોગેશ પાઠક સાહેબ જીએસ ક્લાસ 1 તરીકે સરકારી વિજ્ઞાન કોલેજ ભેસાણમાં પોતાની પ્રિન્સિપાલ તરીકેની ફરજ બજાવી રહ્યા છે। એટલું જ નહીં પરંતુ એવું કેવું પણ અયોગ્ય સ્થાને નથી કે મનોવિજ્ઞાન વિષયના તે માધાતા છે, સિનિયર અધ્યાપક છે અને ખૂબ જ નોલેજેબલ વ્યક્તિ છે। પ્રિન્સિપાલ એવા ડોક્ટર પાઠક સાહેબનું હું બાહુદીન કોલેજ પરિવાર વતી હાર્દિક સ્વાગત કરું છું। આ તકે આ કાર્યક્રમને એક નવું જ નામ આપનાર અને એ પણ કેટલું સુંદર મનવા આવું નામ આપનાર એવા બાહોશ અને કુશળ વહીવટી કરતા પ્રેરણામૂર્તિ એવા અમારા બાહુદીન સરકારી વિજ્ઞાન કોલેજના પ્રિન્સિપાલ ડોક્ટર પીવી બારસિયા સાહેબનું પણ હું ભાવભર્યું હાર્દિક સ્વાગત કરું છું। અત્રે ઉપસ્થિત મનોવિજ્ઞાન વિભાગના અધ્યક્ષ મારા જ ડિપાર્ટમેન્ટના પ્રોફેસર એવા બીબી જોશી સાહેબનું પણ હું ભાવસભર હાર્દિક સ્વાગત કરું છું
જેમનું નામ એવા જેમના ગુણ છે, લાગણીશીલ અને ભાવસભર અને હંમેશા કેરટેકર છે એ હું મહેસૂસ કરી રહી છું. અત્રે ઉપસ્થિત તત્વજ્ઞાન વિભાગના આસિસ્ટન્ટ પ્રોફેસર રતિલાલ કાલરિયા સાહેબનું પણ હું ભાવભર્યું સ્વાગત કરું છું. સાથે સાથે પડદાની પાછળ કામ કરનાર જયેશભાઈ સાયરાનું પણ હું હાર્દિક સ્વાગત કરી અને સાથે સાથે ફેસબુક લાઈવ જોડાયેલા પ્રિન્સિપાલ શ્રીઓ, અધ્યાપક શ્રીઓ, ભૂતપૂર્વ અને હાલના વિદ્યાર્થીઓ, પ્રબુદ્ધ સમાજના નાગરિકો, આપ સૌનું હું હાર્દિક અભિવાદન કરું છું. આ મહામારીના સમયમાં મનવા એ શું છે એના ઉપર પ્રકાશ પાડવા માટે અને આ શબ્દ કેવી રીતે સરે શોધ્યો એ માટે હું પ્રિન્સિપાલ ડોક્ટર બારસિયા સાહેબને વિનંતી કરીશ કે તેઓ આના ઉપર વિશેષ પ્રકાશ પાડશે. ડોક્ટર પીવી બારસિયા સર. માઇક ચાલુ કરો. બારસિયા નમસ્તે. નમસ્તે. ઓકે, અમે જે આ મનમાં આ કાર્યક્રમ ચાલુ કરીએ છીએ, આજ પહેલો હપ્તો આમ તો કરજો, આપના સપના માઇક બંધ કરજો, એમાં અમારા જે કાર્યક્રમના મુખ્ય મહેમાન તરીકે મારા ગુરુ, જેમની પાસે હું FY માં SY માં મનોવિજ્ઞાન ભણ્યો છું, એવા પાઠક સાહેબ યોગેશભાઈ પાઠક, જે ભેસાણ કોલેજમાં સરકારી કોલેજના પ્રિન્સિપાલ છે, સુપર ક્લાસ 1 ઓફિસરની પોસ્ટ અત્યારે દીપાવી રહ્યા છે. પાઠક સાહેબ પાસે મનોવિજ્ઞાનના હું ઘણી વખત, એ સમયે મને કોઈ પૂછતું આકોલવાડી મારા ગામની અંદર, તમે અહીંયા કેવો વિષય ભણો છો અને કોણ ભણાવે, ત્યારે મને બરાબર યાદ છે હું એવું કહેતો કે ત્યાંના પ્રોફેસરો છે ને હાલતી ચાલતી લાઇબ્રેરી છે. આ પાઠક સાહેબ ત્યારે મારા મનમાં હોય અને સાથે નોકરી પણ ખૂબ કરી, ત્યારે પણ કોઈ પણ સાયકોલોજીના પ્રશ્ન હોય, કાઉન્સિલિંગ જ નહીં કોઈ પણ, ત્યારે પાઠક સાહેબને પૂછીએ અને પાઠક સાહેબ એટલો બધું ઇંગ્લેન્ડ ને અમેરિકાના સાયકોલોજિસ્ટના મૂળથી વાત લઈને અને વાત અમને પૂરી કરે, એવા પાઠક સાહેબ અમે આ કાર્યક્રમમાં, પહેલા કાર્યક્રમમાં અમે આમ લઈ આવીને, અને હું અને ભરતભાઈ પણ એમના શિષ્ય અમે સાથે ભણતા, હું ને જોશી સાહેબ અત્યારે, એટલે અમે આમ ગુરુ વંદના પણ કરીએ છીએ, ગુરુ પૂજન પણ કરીએ છીએ આ મનવા કાર્યક્રમ દ્વારા. સાથે સાથે મારા સહધ્યાયી ભરતભાઈ જોશી, અમે એમ કહેવાય કે લંગોટિયા મિત્ર, અને આજે મનોવિજ્ઞાન ડિપાર્ટમેન્ટના HOD બાઉદીન કોલેજના, અને એની ખાસિયત એની ટર્મોલોજી ગામડાની, એ ગામડાની ભાષામાં કોઈ માણસને ઉભો કરે, એટલે એ આ કાઉન્સિલિંગ સેન્ટરની અંદર છે અને ખૂબ જ અમને કારગત નીવડશે, ખૂબ કામમાં આવશે એવું હું અપેક્ષા રાખું છું. સાથે સાથે ભાવનાબેન, ભાવનાબેનનો પરિચય તો એમની જે કારકિર્દીને લઈને આપું તો બહુ સમય જાજો જોઈએ, કારણ કે ભાવનાબેને 10 વર્ષ સુધી સફળ કાઉન્સિલિંગ તરીકે ભાવનગરની સિવિલ હોસ્પિટલમાં કામ કરેલું છે અને યશસ્વી રીતે કામ કરેલું છે. બેન ઘણા ઘણા મોટા બોમ્બેના દિલ્હીના કોન્ફરન્સની અંદર પણ બેન ગયેલા છે. અત્યારે ડોક્ટર ભાવનાબેન ઠુમ્મર પણ આ કાર્યક્રમના અમારા કાઉન્સિલિંગના મુખ્ય મેમ્બર છે. આજે પાછળનો બોર્ડ દેખાય છે એની અંદર બધા જે કાઉન્સલર છે એમનો મેં નંબર ને નામ લખેલા છે. આ કાર્યક્રમમાં બોર્ડ એટલા માટે ટીંગાડ્યું છે કે આ કાર્યક્રમ ઘણા બધા નિહાળતા છે, ત્યારે કાઉન્સિલિંગ ની અંદર શું હશે હવે પછીના કાર્યક્રમમાં અમે ચર્ચા કરીશું ને, કાઉન્સિલિંગ વિશે જ આજે વધારે ચર્ચા કરશું, એટલે જોનારને ખબર પડશે કે ભાઈ મને આ તકલીફ છે તો હું અહીંયા ફોન કરી શકું. આ કાર્યક્રમમાં એવી જ રીતને ફિલોસોફી કાઉન્સિલિંગ પણ છે. રતિભાઈ કાલરિયા જે ફિલોસોફી તત્વજ્ઞાન વિષયમાં અહીંયા બાઉદીન કોલેજમાં ફરજ બજાવે છે અને ખૂબ જ નાની ઉંમરે GPSC થઈને એ આવેલા છે. સાથે સાથે અમારા એક ગજેરા તૃપ્તિબેન અમારા અધ્યાપક ફિલોસોફી કાઉન્સિલિંગમાં મેમ્બર છે, જોઈન્ટ નથી થઈ શક્યા જોકે ટેકનિકલ પ્રશ્નના કારણે. હવે મૂળ મુદ્દાની વાત કરું તો શા માટે આવું કાઉન્સિલિંગ કરવું પડે? આ કાઉન્સિલિંગ આમ જોઈએ ને તો કહીએ ને કે વૃદ્ધાશ્રમ ખોલીએ અને વૃદ્ધાશ્રમ દેશમાં વધારે હોય તો કઈ સારી બાબત તો નથી, પણ કાઉન્સિલિંગ ખાલી વૃદ્ધાશ્રમ જેવું નથી,
પણ જે માણસ માણસ છે, માણસ હોવાનું એટલે મન હોવાનું છે, અને મન હોવાનું એટલે મૂંઝવણ પણ હોવાની છે, સમસ્યા હોવાની છે. પેલું આપણે આનંદ પિક્ચર માં ઓલો રાજેશ ખન્ના કહે ને, જિંદગી કૈસી હે પહેલી હાય કભી તો હસાય કભી રૂલાય, એટલે માણસ ક્યારેક હસે ક્યારેક રડે, આ મન જ એવું છે કે ક્યારેક માણસ આકાશે ઊંચે ઊંચે જઈને ઉડે, કોઈ મનીષા મોટી રાખે પામે ના પુરુષાર્થ ના વાકે, મનની મસ્તી ભૂલી જઈને પર આશે રડનારો, આડા અવળો વાકા ચૂકો માનવ મનનો માળો. આ માણસના મનને સમજવું બહુ કઠણ છે, બહુ અઘરું છે. એટલે તો સોક્રેટીસ અને આપણા ઉપનિષદો એમ કે ભાઈ તું તારી જાતને ઓળખ. જાતને ઓળખ એટલે આમ જોઈએ તો ફિલોસોફી અને સાયકોલોજી બે વિષયો છે. તમે જુઓ મનનો અભ્યાસ મનોવિજ્ઞાન કરે છે, પણ એવું કઈક મનથી પણ કઈક વિશેષ ને આસપાસ ઝળહળતું અને તરવરતું આપણને દેખાય એ આત્મતત્વ છે, આત્મતત્વ. હવે આત્મતત્વ નો અભ્યાસ પાછું ફિલોસોફી કરે છે, એટલે સાયકોલોજી કાઉન્સલિંગ અને ફિલોસોફી કાઉન્સલિંગ. ઘણી વખત માણસ મૂંઝાઈ જાય, ઘણી વખત માણસને એવા પ્રશ્ન થાય કે કોઈ દી જીવનમાં ન કર્યા હોય, કોઈ દી એને વિચાર ન આવ્યો કે હું કોણ હોઈશ, હું ક્યાંથી આવ્યો હોઈશ, શા માટે મારો જન્મ થયો હશે, કસ્તમ કો હમ કૃતાયા ત કામે જન્મી કોમે તાતો, આવું વિચારવા લાગે. અને એટલો બધો માણસ વિચારશીલ થઈ જાય, એટલો બધો વિચારશીલ થઈ જાય, એને સામાન્ય આજે સુધી જેમાં રસ હતો એ રસ મટી જાય, અને કઈક નવો જ રસ કે નવી જ કઈક દિશાની અંદર એ વિચારતો થાય, અંદરના કોઈ ભીતરને શોધતો થાય. આ સમયે એવું કહેવાય કે એને વિચારવાયુ થયું છે, કોઈ એને વિચારવાયુ કહે કે મનોવિજ્ઞાન એને ડિપ્રેશન કહે. પણ ફિલોસોફી કઈક જુદું કહે છે, ફિલોસોફી એમ કે ભાઈ એને ટ્રિંક્વેલાઇઝ દવા આપીને એને બેસાડી નહીં દો, એને વિચારવા દો, એને મૂંઝાવા દો, એને તડપવા દો, કારણ કે તડપની અંદરથી જ કઈક સિદ્ધાંતો મળે છે, તડપની અંદરથી જ રસ્તો નીકળે છે. આપણે શું કરીએ છીએ, આપણા બાળકને મૂંઝાવા નથી દેતા, એટલે મોટો થઈને મૂંઝાઈશ, પછી આપણે મૂંઝાવા નથી દેતા, આપણે લાઈનમાં ઉભી જઈએ કે તારે ફોર્મ ભરવાનું, આવ્યું ભેગું આવું હું લાઈનમાં ઉભો રહીશ, આપણે શીખતા નથી. એટલે જે મૂંઝવણ થાય છે પોતાની જાત પ્રત્યેની, આ મૂંઝવણ યથાયોગ્ય છે એને થવાથી, એને કાઉન્સલિંગની જરૂર નથી, એ શોધ છે. પણ આ માણસ ક્યારેક ક્યારેક મૂંઝાતો 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 ક્યાં જાય પછી દિશા ન મળે, તો સારા સારા માણસો ને જીનિયસ માણસો આવે મૂંઝવણમાં, આબ્રાહમ લિંકન આવી ગયા હતા જોરદાર મૂંઝવણમાં આવા ડિપ્રેશન, પણ આવી મૂંઝવણમાં જતો જતો જયારે એને એકેય દિશાની અંદરથી અંજવાળું ન દેખાય ત્યારે માણસ આત્મહત્યા તરફ પણ વળે છે, એને મરવાનો વિચાર આવે છે. 100-100% જે લોકો આત્મહત્યા કરે છે ને, 100-100% લોકો ડિપ્રેશન ની અંદર હોય છે, આવું સાબિત થાય છે. પણ આવું ડિપ્રેશન શા માટે આવે છે? ડિપ્રેશન આવવાના ઘણા બધા કારણો છે. ઘણી વખત પૂર્વના પુણ્યનો ઉદય થયો હોય ને ત્યારે માણસ પોતાની જાત ઉપર વિચારવા લાગે, આ ડિપ્રેશન આ ઉદાસીનતા કંઈક માણસને સારું કંઈક સર્જન કરીને આપે છે. મોટા ભાગના એવા મહાપુરુષોએ પુસ્તક લખ્યા વિદેશમાં, આ ડિપ્રેશનમાં પુસ્તક લખાણું છે, પણ દરેક વખતે આવી સ્થિતિ હોતી નથી. ક્યારેક ક્યારેક માણસ કોઈ વર્તમાનની સમસ્યાના કારણે, સમસ્યાને જોઈ માણસ ડકાઈ જાય કે શું થવાનું છે, આ તો પ્રલય છે, મરી જવાના છીએ, મૂંઝાઈ જવાના છીએ, આપણું પૂરું થઈ ગયું, ધ એન્ડ આવી ગયું. આવી રીતનો માણસ ક્યારેક વ્યક્તિગત પ્રશ્નની અંદર, કોઈ આર્થિક મોટો ફડસામાં ગયો હોય, ક્યારેક કોઈ પ્રેમઘાત થયો હોય, સંબંધઘાત થયો હોય, કોઈ માણસે એમને ન કહેવાના શબ્દો કહી દીધા હોય, અપમાન થયું હોય, આવું હોય ત્યારે માણસ વ્યક્તિગત રીતે ડિપ્રેશનમાં આવી જાય ને, જીવવાની ઈચ્છા નથી. ઘણી વખત આપણે વાંચતા નથી કે પપ્પાએ આમ કીધું અને દીકરીએ સોસાઇડ કરી લીધો, અથવા દીકરાએ સોસાઇડ કરી લીધો. આ એક આઘાત લાગે છે, આવા માણસને સંભાળવાનો છે. અને ઘણી વખત અત્યારની પરિસ્થિતિ જોવો, આ જે અમે આપણે મનવા કાર્યક્રમ ચાલુ કર્યો ને, પાછળનું બહુ મોટો પ્રેરણા બળ આ કોવિડ જે અત્યારે આવ્યો છે, કોવિડની જે મહામારી અમે જોઈએ છીએ, કાઉન્સલિંગ કરીએ છીએ ત્યારે ખબર પડે માણસ કેટલો બધો મૂંઝાઈ ગયેલો છે. અગળી ભાવનાબેને વાત કરી, એવા એવા સ્વપ્નાઓ, બિહામણા સ્વપ્નાઓ આવે છે. માણસ ને ભૂખ લાગતી બંધ થઈ ગઈ છે, ઊંઘ આવતી બંધ થઈ ગઈ છે, શું થશે, મારા પરિવારનો કોઈ સભ્ય આ કોવિડમાં આવી જશે તો
અત્યારે બાટલા ઓક્સિજન મળતું નથી, અત્યારે રેમડેસિવિર દવા મળતી નથી, ઇન્જેક્શનો મળતા નથી, મારા સંબંધો નથી, હું રાજકારણી નથી, હું સામાન્ય માણસ છું, મારું શું થશે, મારું શું થશે? આવી રીતનો માણસ પોતે પોતાના પરિવારની ચિંતા કરીને ડિપ્રેશનમાં આવી જાય છે. પણ આ ડિપ્રેશનમાંથી સાયકોલોજી કાઉન્સિલિંગ કે ફિલોસોફી કાઉન્સિલિંગ ઊભું કરી શકે ખરું? આમ જોઈએ ને તો ન થઈ શકે, આપણે બીજું કંઈ ન કરી શકીએ. કારણ કે મને લાગે છે કે સરસ સારામાં સારા પુસ્તકો લખવા વાળો અને જે પુસ્તક વિશ્વની અંદર બેસ્ટ બુક સેલરનો રેકોર્ડ આજે પણ કોઈ તોડી નથી આવ્યું, એવું પુસ્તક લખવા વાળો, જિંદગી જીતવાની જડીબુટ્ટી, ડેલ કાર્નેગી જર્મનીનો જિંદગી જીતવાની જડીબુટ્ટી, જે બીજાને જીવવાની કળા શીખવાડે છે, આ માણસે આત્મહત્યા કરી લીધી. આ માણસ આત્મહત્યા કરીને મર્યો. આવા તો કેટલાય દાખલાઓ આપણે આપી શકીએ. એટલે કાઉન્સલિંગ ખરેખર ઊભો કરી શકે એવી ખાતરી નથી આપતું, પણ એ ટેકો આપે છે, 100% ટેકો આપે છે, એ હોકારો આપે છે. કારણ જોશી સાહેબ સાથે હું ઘણી વખત આત્મહત્યા વિશેની જોશી સાહેબની માસ્ટરી ઘણી વખત વાત કરતો હોય, જોશી સાહેબ એવું કહેતા હોય કે એને છે ને ભાઈ મરવા જેવા નીકળો છે ને, એને તમે તમે જેટલા જીવવાના કારણો આપો ને એનાથી વધારે એની પાસે મરવાના કારણો છે. તમે શું સમજાવો એને? જીવવાના કારણો કરતા એની પાસે ક્યાંય વધારે મરવાના કારણો છે. સાહેબ સાહેબને આપણે સાંભળશું એટલે આ બધું જાણશું, પણ હું એક ભૂમિકા બાંધી દઉં છું કે આ સાયકોલોજી અને ફિલોસોફી કાઉન્સિલિંગ નો કાર્યક્રમ બાઉદીન કોલેજમાં હું કામે કીધું. એક જાતની આમ જો તો એક જાતની સમાજ પ્રત્યેની અમારી ફરજ, અમારી કૃતજ્ઞતા, પ્રબુદ્ધ માણસોની કઈક ફરજ છે, કર્તવ્ય છે, અને આવા સમયમાં તો ખાસ. એટલે પાઠક સાહેબ ઘણી વખત કહેતા હોય કે તમે એ માણસને ખાલી કાંઈ ના કહો ને, આમ અદબ પારી એને સાંભળી લો ને, તો એની 50% થાક, એની માનસિકતા, એનો ગભરાટ બધું નીકળી જાય છે, બોલવાથી નીકળી જાય. એટલે બહુ કરી શકશું કે ન કરી શકશું, એટલા બધા અમે સક્ષમ નથી, પણ 100% એટલી આશા છે કે આવનારો માણસ, કારણ કે આવનારા માણસો અમે જોયા છે 5-5, 3-3 વાગે. મને એક અમારો વિદ્યાર્થીએ રાતના 3 વાગે ફોન કર્યો અને સવારના 5 વાગ્યા સુધી વાત કરી. આત્મહત્યા કરતો હતો, આત્મહત્યા કરવાના એના કારણો એને બતાવ્યા, પણ એ છોકરો 8-10 દિવસ મેં કાઉન્સિલિંગ કર્યું એનું, 8-10 દિવસ પછી અહીંયા આવ્યો, પગે લાગ્યો, અને એણે વ્યક્ત કર્યું કે સાહેબ તેથી મેં તમને ફોન ન કર્યો તો 100% દવાની શીશી લઈ આવ્યો મરવાનો. એટલે ક્યારેક આપણે કોકને ઓન હોલ્ડ હમણાં ખમતું થંભાવી દઈએ ને થોડીક વાત, તો સમય વીતી જાય છે. ગઈ વખતે આપણા કુલપતિ ત્રિવેદી સાહેબે કીધું હતું કે આની રેમડેસિવિર એવી દવાઓ છે, આની વેક્સિન દવા છે, પણ મોટામાં મોટી દવા કઈ છે? ઓન હોલ્ડ, ભાઈ થોડીક વાર ધીમા કરો, આ સમય વીતી જશે. ગમે એવું મોટામાં મોટું સુખ પણ કોઈ દી કાયમી ઊભું નથી રહેતું ભાઈ, આ યુવાની પણ કાયમી આપણી પાસે ઊભી નથી રહેવાની. એવા ગમે એવા દુઃખ આવશે, ગમે એવો સમય આવશે, કેટલાય પ્રલયો થયા છે ભૂતકાળમાં અને કેટલાયના મૃત્યુ થયા છે. કાંઈ આપણે થોડું નવી નવાઈનું મૃત્યુ કરી લઈએ છીએ, પેલું કદાચ આવે તો 400-500 વર્ષે એકાદી વખત આવી ઘટના ઘટે છે, જે આજે ઘટી રહી છે આપણા દેશમાં, આપણા રાજ્યમાં, આપણા શહેરમાં, આપણા મહોલ્લામાં આવી. તો આવી ઘટનામાં આપણે, આપણી પાસે કંઈક શાસ્ત્ર પડ્યું છે, આપણે કંઈક ભણેલા છીએ, વાંચેલું છે, કંઈક આપણી પાસે એવું લાગે છે કે આપણે ક્યાં થોડીક મદદ કરી શકીએ સમાજને, એમ છીએ. એટલે મનવા કાર્યક્રમ એક અમે એવું સોપાન ચાલુ કર્યું છે. મનવામાં એવું થશે કે ક્યારેક અમે આ રીતના ડિબેટમાં લઈ આવશું. આજે હું બોલું છું, મનવાનું મારે એક ફાઉન્ડેશન બાંધવું છે એટલે હું બોલું છું, પણ ડિબેટ કરશું. ક્યારેક પાઠક સાહેબ જેવા ધુલંધર જે મનોવિજ્ઞાનના અભ્યાસુ છે એમનું ફક્ત લેક્ચર ગોઠવશું, ક્યારેક આર કે ડોડિયા સાહેબનું લેક્ચર ગોઠવશું, ક્યારેક દઢાણિયા સાહેબ જેવા મનોવિજ્ઞાનના મોટા પ્રોફેસર છે ઘોડાસરા કોલેજના એમનું લેક્ચર ગોઠવશું, ક્યારેક ફિલોસોફીના અમારા ચારણ સાહેબ છે, અમારા યાજ્ઞિક બેન દીપ્તિબેન યાજ્ઞિક છે અમદાવાદ ગુજરાત કોલેજમાં, એમના લેક્ચર ગોઠવીશું અને આની પાસેથી આ વિજ્ઞાનને આ શાસ્ત્રનો ખજાનો જાણીશું. એટલે એક સમય હોય છે, મનવા બેને વાત કરી કે સાહેબ મનવા નામ રાખ્યું છે, મનવા એ શબ્દની અંદર થોડો સંદર્ભ કહી દઉં તો મનવા માણસ પોતાની જાત સાથે વાત કરે ને, આમ તો આ ભોજપુરી કે તળપદી હિન્દી ભાષાનો શબ્દ છે મનવા,
ઓલા નાવિકો ગીત ગાતા હોય ઈ કવિઓ ઈ મનવા શબ્દ ખૂબ વાપરે છે. રાહી મનવા દુઃખ કી ચિંતા ક્યું સતાતી હે, દુઃખ તો અપના સાથી હે. એટલે પોતાની જાતને કહેલા ભાઈ તું ધીમો ખમને દુઃખ થી તું મુંજાઈ ગયો. અરે દુઃખ તો આપણો કાયમીનો ભાઈબંધ છે, ભેરું છે, સાથે હોય ખમી લઈશું, જોઈ લેશું દુઃખને. એમ વ્યક્તિ પોતાની જાતની પીઠ થાબડતો હોય કે હજુ આપણે આગળ નીકળી જાવ, લડવું છે, મુંજાવું નથી, આવો અમારી સામે, અદબ પાડીને ઉભું છે, બને તો રડાવી શકો, બને તો હરાવી શકો, હું છું, હું થોડો હારવાનો, મનવા તારે હારવાનું નથી, તારે હાલવાનું છે. નદિયા ચલે ચલે રે ધારા, ચંદા ચલે ચલે રે તારા, તુજે ચલના હી હોગા ચલના પડેગા. આવા આ જે કવિઓ જે પોતાની જાત સાથે વાત કરતા હોય ને ત્યારે મનવા શબ્દ વાપરે છે. મનવા, મનવા બહુ મજાનો ગમે એવો શબ્દ છે. સોક્રેટિસ ને આપણા ઉપનિષદો ને આપણા શાસ્ત્રો પણ એમ કે તારા આત્માને ઓળખ, તારી જાતને ઓળખ. અને આપણે સાલા એવા છીએ કે આપણે આખી દુનિયામાં બધાની હારે વાતો કરીએ ને બધાને ટાઈમ આપીએ, આપણી જાતને જ ટાઈમ નથી આપતા, આપણે હારે બેસતા નથી ક્યારેય. આપણે વિચારીએ કે હું એકાંતમાં મારી જાતને મેળ્યો હોય એવો કયો સમય, તૃપ્તિબેન આવી ગયા છે, એવો કયો સમય. તો આપણને એમ થાય કે મહિનાઓ પહેલા કદાચ હું આવી રીતનું એક વખત કોઈ નહોતું, મોબાઈલના ડેટા પતી ગયા હતા, બેઠો હતો ત્યારે હું મારી જાત સાથે થોડો વાતો એ વેડગો હતો. આપણી અંદર, આપણી ભીતરની અંદર જો આપણે જઈએ ને તો આપણે કોઈ કાઉન્સિલિંગમાં કોઈ પાસે જવું ન પડે, એવડો ખજાનો, એવડી તાકાત, એવડી સંપદા આપણા હૃદયમાં, આપણા મનમાં પડેલી છે. અને ત્યાં જ આપણે જતા નથી. એક વખત ભગવાન મુંજાઈ ગયા કે ભગવાન કહે કે હું જ્યાં જાઉં ત્યાં માણસોની ગીર્દી અને કોલાહલ છે મંદિરોમાં બધી. ત્યારે નારાયણ ભગવાન, નારાયણ નારાયણ કરતા આવે, ભગવાન કહે ભગવાન શું મૂંઝવણમાં છો? ભગવાન કહે કે જ્યાં જાઉં ત્યાં આવી રીતની ભીડ છે. નારાયણ કે ક્યાં ગયા હતા તમે? એ કે હું હિમાલય ઉપર ગયો, ન્યાય માણસ પીગ્યો, દરિયાના તરીયે વહી ગયો વિષ્ણુ થઈને, જ્યાં માણસ પીગ્યો, મંદિરમાં માણસ માણસ માણસ, આ ભીડની અંદર મારે એકાંત જોઈએ, મને મળતો નથી. નારાયણ ભગવાન નારાયણ નારાયણ કરતા બોલે છે કે ભગવાન તમે બધા સ્થળ ગોતા પણ એક એવું સ્થળ ભૂલી ગયા કે ત્યાં એકાંત એકાંત છે. આ માણસ આખી દુનિયા ભટકશે બધે જાય પણ એ જગ્યાએ ક્યારેય નહીં જાય. અને એ જગ્યા એટલે માણસનું હૃદય, એના હૃદયમાં તમે વહી જાઓ જ્યાં માણસ કોઈ દી નહીં આવે. આ ભીતરની અંદર જો આપણે જઈએ તો ભીતરો આપણી ભરેલી છે. આપણે બાહ્ય સંપત્તિ ને બાહ્ય સંપદામાં દોડીએ છીએ એટલે થાકીએ છીએ, અને જીવનમાં જેટલા સુખ માટે દોડીએ છીએ અને થાકીએ છીએ. સુખ માટે વિચાર વિચિત્ર છે, સુખમાં દોડતા દોડતા જેટલા સુખની દોડમાં, જેટલા જીવનમાં દુઃખી થઈએ છીએ એટલા દુઃખી આપણે કોઈ દોડમાં નથી થતા. ભીતરની અંદર ઉતરશું તો આ બધું મળશે. પણ અહીંયા આપણે સાયકોલોજીની વાત કરવાની છે અને ચર્ચા કરવાની છે. ખાસ તો થોડુંક પાઠક સાહેબને સાંભળીએ, અમે જે કાર્યક્રમ કર્યો એનો પ્રતિભાવ પણ સાંભળીએ, અને આમાં શું કરવું જોઈએ. પાઠક સાહેબ હવે તમારું માઇક ચાલુ કરજો, અને શું કરવું જોઈએ આ કાર્યક્રમમાં? અમે તમારી સહાય લેવાના છીએ, સહકાર લેવાના છીએ. ઘણી વખત આવું કાઉન્સિલિંગ, એક વસ્તુ કહી દઉં, કાઉન્સિલિંગની અંદર કોઈ માણસનો ડેટા આપવામાં આવતો નથી, એનું નામ આપવામાં આવતું નથી, સુપ્રીમ કોર્ટનો આદેશ છે. એટલે અમે રેકોર્ડ રાખશું, પણ એ એટલો બધો સિક્રેટ હશે કે ભાવનાબેન પાસે કાઉન્સિલિંગ કર્યું હશે કોઈએ, તો એ બારસિયા સાહેબને કે જોશી સાહેબને કે ગજેરાબેનને કે કાલરિયા સાહેબને નહીં ખબર હોય. કાલરિયા સાહેબનું કાઉન્સિલિંગ હશે તો એ કાલરિયા સાહેબને જ ખબર હશે, જો એ તો જ કરી શકશે કે તો જ કરી શકશે કે જો એમાં સહકાર લેવો પડે. મારે પાઠક સાહેબનો સહકાર લેવો હોય કે સાહેબ આવો એક કેસ છે, તો સાહેબ એ તમને ફોન કરે વાત કરજો, પણ એ પાઠક સાહેબને કહેવાની મંજૂરી પણ એ આવનાર વ્યક્તિ જે કાઉન્સિલિંગમાં બેઠો છે એને પૂછીને લેશું. એટલે આવું કાઉન્સિલિંગના સિદ્ધાંતો છે, સુપ્રીમ કોર્ટના નિયમો છે. આવી રીતના કાઉન્સિલિંગ કરીએ, મને ખબર છે કે આપણે માણસને આમ તો આમાં કેટલું હોય ખબર, કોઈની ઘરે લગ્ન હોય ને તો આપણે એમ એને પડકારો કરીને ભાઈ બેઠો છે લગ્ન કરના ગયા, દીકરીના લગ્ન કરવા બેઠો, આટલું આપણે એમને કહી દઈએ ને, એટલે એ માણસ લગ્ન કરના કે આપણી પાસે ફૂટી કોડીની આપણે સહાય ન કરીને તોય આપણે બેઠા છીએ, આપણે પડકારો આપ્યો છે. એટલે આ એક પડકારો છે. આવી રીતને કાઉન્સિલિંગ નું સેન્ટર ચાલુ કરું છું, વધારે વિશેષ નથી કરતો, ચર્ચા કરીશું આપણે. પણ પાઠક સાહેબ ને બે શબ્દ આમાં કઈ પ્રકાશ પાડવાનું હું કહું. પાઠક સાહેબ નમસ્કાર. બાહુદીન વિનયન કોલેજના આચાર્ય શ્રી ડોક્ટર પીવી બારસિયા સાહેબ, મારા સાથી વ્યવસાયક અને મારા વહાલા એવા
ભરતભાઈ જોશી સાયકોલોજી ડિપાર્ટમેન્ટના હેડ ઓફ ધ ડિપાર્ટમેન્ટ છે, અને પાછા એ બાઉધીન કોલેજમાં હું હતો ત્યારે જેમની પાસે જે ચાર્જ અત્યારે છે એ ચાવીથી પોતે તાળું ખોલતા લેબનું અને એનાથી બંધ કરતા, અને એ પછી જીપીએસસી પાસ થઈ અને અધ્યાપક તરીકે ગુજરાત શિક્ષણ સેવા વર્ગ 2 ની પરીક્ષા પાસ કરીને આવ્યા એવા ભરતભાઈ જોશી. હવે આ પ્રિય વિદ્યાર્થીઓ એમાં બારસિયા સાહેબે હમણાં વાત કરી કે મનોવિજ્ઞાનના વિષયના નિષ્ણાંત છે ને બધી વાત કરી, પણ એક ઉંમરની એક તકાજો છે કે માણસ પોતે જે તે વ્યવસાયમાં આગળ વધે ત્યારે એ વર્ષો જૂનો નીવડેલો માણસ થાય એ કોઈ પણ વિષય હોય. આજે બારસિયા સાહેબ છે તત્વજ્ઞાન વિષયના પ્રખર છે. ભરતભાઈ જોશી, ભાવનાબેન, આપ પણ બધા મનોવિજ્ઞાનના ખૂબ અભ્યાસુ અને રસપ્રદ એવા તજજ્ઞ ગણાવ. મનવા કાર્યક્રમ જે શરૂ કર્યો નરસિંહ મહેતા યુનિવર્સિટી દ્વારા, જે પ્રેરિત પામી પ્રેરણા પામી અને ચેતનભાઈ ત્રિવેદી માનનીય વાઇસ ચાન્સેલર એના આશીર્વચન સાથે આ કાર્યક્રમ શરૂ કર્યો, તો એ કાર્યક્રમમાં મનવાની અંદર મન શબ્દ મૂકી અને તમે ખૂબ પ્રચુર પ્રમાણમાં જેને કહેવાય મનોવિજ્ઞાનની આખી અને તત્વજ્ઞાનની એ જે બંને દ્વારા એક અધ્યયન કેન્દ્ર ચાલતું એ પાછું પુનઃ શરૂ કર્યું છે. સાયકોલોજી એન્ડ ફિલોસોફી સેન્ટર સુરેન્દ્રનગર એમપી શાહ કોલેજમાં શરૂ કરતા ડૉક્ટર કેટી શાહ, મને યાદ છે હું ત્યાં પરીક્ષા લેવા ઘણી વખત જાઉં છું અને ગયેલો ત્યારે મને વાત કરતા કે મનોવિજ્ઞાન અને તત્વજ્ઞાન દ્વારા આ પ્રકારનું એક કેન્દ્ર શરૂ કરેલું છે. કાઉન્સેલિંગ સેન્ટર જે છે એ શરૂ કરવા પાછળની આટલી મોટી વિચાર ભૂમિકા પૂરી પાડી અને એનો અમલ કર્યો એ ખૂબ, આજે માતાજી હું હમણાં એક લેક્ચરમાં છું, વાત કરું પછી. સાહેબને ફોન આવી ગયો. હા, એટલે બહુ મોટી એક ભૂમિકા છે તત્વજ્ઞાન અને મનોવિજ્ઞાન વિષય. આમ તો જુદા છે જ નહીં હકીકતમાં, કારણ કે ફિલોસોફી જે છે એમાં એમ કહેવાય છે, મારા પોતાના ગુરુ જે છે એ ડૉક્ટર ભાલચંદ્ર જોશી જે મને ભણાવનાર, અને હું અને ભરતભાઈ જોશી તિરુપતિની ઇન્ટરનેશનલ કોન્ફરન્સમાં ત્રણેય ભેગા થયા, અને ભરતભાઈ જોશી એ ત્રણેયની પાછી ત્રણેય પેઢીની ચારેય પેઢીની આમ તો પાછો એમનો વિદ્યાર્થી હતો ભરતભાઈનો કેતન. તો આવા વિદ્યાર્થીઓની હારમાળાઓ સર્જાય ત્યારે એક આનંદ થાય, અને મનોવિજ્ઞાન વિષય જે છે એના વિશે એમ કેવું કે ફિલોસોફીમાંથી એ છૂટો પડ્યો પણ 1879માં લિપ્ઝિગમાં પહેલી પ્રયોગશાળા સ્થાપી અને મનોવિજ્ઞાનને વિજ્ઞાન તરીકે જાહેર કર્યું. હજી પેલા મનનું વિજ્ઞાન, આત્માનું વિજ્ઞાન, પછી ચેતનાનું વિજ્ઞાન અને પછી વર્તનનું વિજ્ઞાન, પણ પોપર નામના મનોવૈજ્ઞાનિક જે છે એને પાછું એમ કીધું કે મનોવિજ્ઞાન વિશે પાછું ચેતના તરફ જવું પડશે. આ ચેતન છે, કોન્શિયસનેસ છે, એ ચેતન તો એના વિશે ભારતીય તત્વદર્શનના જે વિજ્ઞાનીઓ છે, તત્વદર્શનના જે મહારથીઓ છે, એને તો એમ કીધું કે ચૈતન્ય જે છે તો જ છે, શરીર તો ભૂમિકા જ પૂરી પાડે છે. ચૈતન્ય અંદર જે છે એ તમારો ઓરા છે, લિબિડો, પ્રાણ તત્વ. ફ્રોઈડે જેમ કીધેલું, ફ્રોઈડ એમ કહેતો કે એ તમારું પ્રાણ તત્વ છે, એ પ્રાણ તત્વ છે એની અંદરથી તમારી અધિક શક્તિઓ પૂરી પાડે છે, અને જે વૈશ્વિક ઓરા જે છે, વૈશ્વિક ચેતના છે, એમાંના આપણે એક ભાગ છીએ. સૂર્ય, ચંદ્ર, અગ્નિ, વાયુ, જળ, પ્રકાશ આ બધા જે છે પંચ તત્વો છે. અગ્નિ, જળ, પૃથ્વી, વાયુ, આકાશ એ પંચ તત્વનું શરીર આપણું બનેલું છે. એટલે તો આપણે કહીએ છીએ કે માણસ ગુજરી જાય એટલે આપણે કંઈક પંચ તત્વમાં દેહ મળી ગયો. આ પંચ તત્વનું બનેલું શરીર છે, એ શરીર જે છે એ શરીરની સાથે પાછું મન છે. એ મન છે, એ મન કેવા પ્રકારનું છે? મન અગાધ છે. ડોક્ટર સિગમન ફ્રોઈડ એમ કહેતા કે ટાઇટેનિકમાં તમે જોયું હશે બરફની જે શિલા છે એનો બહારનો જે ભાગ, ઉપરનો ભાગ હતો, અહીંયાથી અથડાવાથી ટાઇટેનિક જહાજ ડૂબી ગયું, પણ એ બહારનો ભાગ તો માત્ર 25% હતો, 75% તો એ સમુદ્રની અંદર તરતો હતો. એટલે એવડી મોટી હિમાલય જેવડી શિલાઓ જે છે એ તરતી હોય એની સાથે એને સરખાવ્યું છે ફ્રોઈડે. હવે મન પ્રદેશ જે છે
એના વિશે એની આખી વિભાવનાઓ, એના ખ્યાલો, એ બધી વિશે વાતો ઘણી બધી થઈ ગઈ. પણ અત્યારે જે કાઉન્સેલિંગ શબ્દ છે એ નવો શબ્દ છે. કાઉન્સેલિંગ જે છે એને વેગ મળ્યો છે અત્યારના યુગની અંદર. આ જે પેન્ડેમિક પરિસ્થિતિ છે કોરોનાની, એની અંદર સાયકોલોજીની જેમ જો બધી જગ્યાએ કાઉન્સેલિંગ સેન્ટરો ખુલ્યા છે. આ કાઉન્સેલિંગ સેન્ટરો ખુલવાથી મનોવિજ્ઞાન જે છે એ પ્રકાશમાં આવ્યું. બધાએ કીધું કે ભાઈ આ તો માનસિક સ્વાસ્થ્યનો વિષય છે. એ તબીબી વિજ્ઞાને પણ એમ કીધું કે ભાઈ આમાં તો અમે તો બહુ તો દવા કરી શકીએ, પણ વ્યક્તિ હારેલો હોય, નિરાશ થયેલો હોય તો એના માટે તો આજે જ હમણાં મને એક ફોન આવ્યો હતો. કુટોડા સંગાણી મારી વિદ્યાર્થીની જ્યોતિ કરીને એક હતી કે સર મને મોરબી ખાતે મને મૂકી છે માનસિક સ્વાસ્થ્યમાં, હું અત્યારે કાઉન્સેલર તરીકે જોડાઈ છું મોરબી હોસ્પિટલમાં, અને મને કોન્ટ્રાક્ટ્યુઅલ ઓર્ડર સરકાર દ્વારા મળ્યો છે 10,000 રૂપિયા રહેવાનું ને જમવા રહેવાનું ફ્રી બધું. મેં કીધું બહુ સરસ કહેવાય. તો અત્યારે આ પરિસ્થિતિની અંદર સરકારશ્રી દ્વારા પણ આ પ્રકારના કાઉન્સેલરના ઓર્ડરો થાય છે. એનો મતલબ કે સરકાર પોતે એને ખબર છે કે માનસિક સ્વાસ્થ્યના આ વિવિધ પ્રશ્નો છે એ કેવા પ્રકારના છે, જે માણસને પોતાને હેરાન કરે છે, અંદરથી પોતાને અસંતોષ થાય છે, અંદરથી અતૃપ્ત છે, અંદરથી કંઈક એવું એમ્પ્ટીનેસ છે. એ એમ્પ્ટીનેસ એવી પ્રકારની છે કે જેમાં બધું હોવા છતાંય કાંઈ નથી એનો ભાવ થાય છે. હા, મારી પાસે ઘણું બધું હોવા છતાંય આઈ ડોન્ટ હેવ, એટલે હેવ અને હેવ નોટ નો જે પ્રશ્ન છે એ આવીને પાછો ઉભો રહે છે. માણસની પાસે બધું હોવા છતાંય વ્યક્તિ પોતે પોતાનું સ્વપણું, પોતાનું આત્મભાન જે છે એ ગુમાવી દે ત્યારે માણસને પોતાને શંકા અને ભય પેદા થાય છે. આ શંકા અને ભય જે છે એ સેલ્ફ અવેરનેસ ની પોતાની એક મોટું ગાબડું છે, મોટું ગાબડું છે. હું ઘણી વખત કહું છું કે ડિપ્રેશન એટલે શું, તો કે ડિપ્રેશન એટલે બીજું કઈ નહીં, વ્યક્તિત્વનું ગાબડું છે. માણસને કપડું ફાટી જાય, બરાબર, કપડું ફાટી જાય એટલે ધીરે 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 એમાંથી વધતું જાય, અને પછી એ મોટો બે ચીરા થઈ જાય. એમ વ્યક્તિત્વના જે છે એ અખંડિત છે આમ તો, પણ વ્યક્તિત્વ ખંડિત થવા માંડે છે. વ્યક્તિત્વ ખંડિત થવાની કેટલી બધી વિભાવનાઓ છે. વ્યક્તિત્વ ખંડિત થવામાં સામાજિક સમસ્યાઓ છે, નાણાકીય સમસ્યાઓ, આર્થિક સમસ્યાઓ છે, શૈક્ષણિક સમસ્યાઓ છે, કૌટુંબિક સમસ્યાઓ છે. આ વ્યક્તિત્વના કેટલા બધા પ્રકારના ગાબડાઓ પડે છે. માણસ એક અને અખંડ સાચો, પણ ક્યાં ક્યાં જોડાયેલો છે, એની ભૂમિકા ક્યાં ક્યાં છે, એની ફરજો કઈ કઈ જગ્યાએ છે. ઘણી વખત વ્યવસાયિક તનાવ આવે તો એમાં ગાબડું પડે, ઘણી વખત કૌટુંબિક તનાવ આવે તો એમાં ગાબડું પડે, ઘણી વખત નાણાકીય પરિસ્થિતિ થાય તો આત્મહત્યા કરે છે. એટલે આત્મહત્યા એટલે ઘણી વખત હું ભરતભાઈ જોશી યારે વાત કરું છું અમારે, કે ભાઈ આત્મહત્યા એટલે બીજું કઈ નહીં પણ સ્વ પ્રત્યેની પોતાની અણગમાની પરાકાષ્ઠા, કે પોતાની ગેરહાજરી જ હવે પોતાને જોઈએ છીએ, પોતાની હાજરી જોતી જ નથી. આ જીવન હોય તો પ્રશ્ન ઉભો થાય ને, જીવન જ નથી જોતું. ત્યાં સુધી સ્વ પ્રત્યે અંદરની જે લાગણી અણગમાની ઉભી થાય છે. પણ હકીકતમાં સમજનો કોઈક પ્રશ્ન છે, એ પ્રશ્ન પ્રત્યે તમે એકદમ ત્યાં ફિક્સ થઈ જાઓ, ત્યાં તમે ચોંટી જાઓ તો એ પ્રશ્ન તમને સ્પર્શે છે. વિચાર કરો તમે કે તમે જે માહોલમાં છો એ માહોલમાં તમારી માહોલની અસર તમારા મન ઉપર થાય છે. મનવા પ્રદેશ છે, મનવા પ્રદેશ વિશે મનવાની વાત કરું તો મન પ્રદેશ વિશે એવું કહી શકાય કે આજુબાજુનું બધું જ વાતાવરણ સરાઉન્ડિંગ એ તમારા ઉપર અસર કરે છે. તમારા જીનેટિક જે રિસોર્સ હોય જનીન તત્વોના, તો સારી રીતે તમે ફાઇટ કરી શકો છો. જીનેટિક તમારા રિસોર્સિસમાં તમારું સારું મજબૂત ચેતાતંત્ર છે, મજબૂત મગજનું તંત્ર છે, વિચારતંત્ર છે, આ બધા તંત્રો છે એ તમને માતા પિતા દ્વારા મળ્યા છે, અને માતા પિતા દ્વારા આ સબળું જનીન તત્વ મળ્યું છે. પણ વાતાવરણ સામે એ હારી જાય છે. વાતાવરણના એવા ફરસી એવા પરિબળો છે કે જેની સામે તમે ઝૂકી જાઓ છો, હારી જાઓ છો, હિંમત હારી જાઓ છો. હા, કૃષ્ણ એ જયારે પોતાના બાણ મૂકી દીધા, બરાબર, તીર અને બાણ મૂકી દીધું, કીધું કે હવે હું લડી શકું એમ નથી, બરાબર, ત્યારે કૃષ્ણ એને પોતે રથ લઈ જાય છે, સામે વચ્ચે લઈ જાય છે, અને પછી વચ્ચે લઈ જઈને એ 18 અધ્યાયમાં ગીતાનું વર્ણન આવે છે. એ આપને બધાને ખ્યાલ છે ભગવદ્ ગીતાનું. એટલે હું ઘણી વખત કહું છું કે કૃષ્ણ છે એ પેલા સાયકોલોજીસ્ટ હતા, અને અર્જુન પેલો ડિપ્રેશનનો પેશન્ટ હતો. ગાત્રાની શિથિલાનીમાં મારા ગાત્રો શિથિલ થઈ જાય છે, મારું ગળું સુકાય છે. ભગવદ્ ગીતા વિશે અને મહાભારત વિશે, રામાયણ વિશે
આંતરરાષ્ટ્રીય કોન્ફરન્સ વારાણસીમાં થયેલી ત્યારે હું અને ભરતભાઈ મારા મોટાભાઈ ગયેલા, બંને સંશોધન પેપર રજૂ કરેલા અને ત્યાંના શાસ્ત્રી એમ કીધેલું સાહેબ તમે બંને ભાઈઓ આવી જોઈને અમને બહુ રાજી થયા છે. આધ્યાત્મિક રીતે ઉન્નતિનો આ દેશ છે, આ ભારત દેશ છે, જેવો તેવો દેશ નથી. આપણી પાસે પુરાણો છે, વેદ છે, ભગવદ ગીતા છે, મહાભારત છે, રામાયણ છે, અનેક પ્રકારના વેદો છે, 18 પુરાણો છે. પણ આ પુરાણો અને વેદો પ્રત્યે તમે એક નજર નાખો તો તમને ખ્યાલ આવે સંસ્કૃતની અંદર સરસ મજાની જેને કહી શકાય શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ પ્રકારના વર્ણનો છે. એમાં તમામ પ્રકારનું તારણ એમાંથી તમને નીકળે છે. રામચરિત માનસમાં પણ નીકળે, રામચરિત માનસ ની અંદર પણ નીકળે છે તમને દરેકે દરેક ચોપાઈ બાલકાંડથી માંડીને છેક છેલ્લા કાંડ સુધી તમને કિષ્કિંધા કાંડ સુધી તમને બધું મળે છે. શું કામ મળે છે? કારણ કે મન પ્રદેશ, મનની અંદર તમારા પડેલા જે અંદર અગોચર મનની અંદર પડેલા જે સપ્રેસ્ડ દબાયેલા કચડાયેલા જે આવેશો છે એ બધા આવેશોને વ્યક્ત કરવાનું સ્થાન નથી. ધીરે 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 માણસ સંકુચિત થઈ ગયો છે. તમને નથી લાગતું? પેલા ગામડામાં રહેતો માણસ છે એ બહુ સુખી હતો. આપણે એમ કહીએ ભલે અતિ આધુનિક સગવડો નહોતી પણ ગામડામાં સુખી માણસ હતો, એની જરૂરિયાતો ઓછી હતી, પણ સામે એની સામે જે અંદરનું જે તત્વ હતું ને એ તત્વમાં ઈશ્વરીય તત્વ ઉપર વિશ્વાસ રાખતો, પરમ ચેતના ઉપર વિશ્વાસ રાખતો. અને હવે માણસ પોતાનામાં વિશ્વાસ રાખતો થઈ ગયો છે, બરાબર. અને અંધશ્રદ્ધા અને આ અંત્ય એ બધું રાખતો. આધ્યાત્મિકતા અને અંધશ્રદ્ધા બે વસ્તુ જુદી છે. પ્રમાણિકપણે હું એમ કહું કે આપણા આધ્યાત્મિક ક્ષેત્રે જે ઉન્નતિ થયેલી છે એવી ઉન્નતિ કોઈ દેશમાં થયેલી નથી. આજે અમેરિકાના રાષ્ટ્રો જે છે એ વિચારે છે, ગાયત્રી મંત્રનું ઉચ્ચારણ કરે છે, હરદ્વાર આવે છે, હરદ્વાર આવીને પોતે જોવે છે આ બધું કુંભ મેળા ને એ બધું, અને જોઈને કહે છે કે આખું કેવી રીતે શક્ય બને. તો આપણી જે ભારતીય સંસ્કૃતિ છે એ સંસ્કૃતિના સમાનમાં સમાનતા ભાવના એમાં વિકસેલી છે. એને વ્યક્તિ અને ભૂંજીથા એ આપણી ભારતની મોટી એવી સૂત્ર છે જીવવાનું. આપણે બધા સાથે રહી શકીએ છીએ. એટલું જ નહીં, આપણે તો માઇગ્રેટ કહેવાય. માઇગ્રેટ એટલે શું? કે ગામડામાંથી શહેરમાં સ્થળાંતરિત થયેલા નોકરીને કારણે, વ્યવસાયને કારણે. હકીકતમાં આપણે આપણા ગામડાઓ સાથે સંલગ્ન છીએ જ. એની સાથે આપણે આજે પણ એના કુટુંબો સગા વાલા બધા સાથે આપણે મિત્રાચારી છે. વિદેશમાં તો ડિપ્રેશનના કેસ એટલે થાય છે કે ત્યાં કોઈ કરતા કોઈ કોઈનું નથી. ઇવન 8મા લગ્ન 7મા લગ્ન સુધી લગ્ન જે છે એ પહોંચેલા હોય છે. એટલે એમાં પણ અવિશ્વાસ છે. પોતાના પાત્ર ઉપર પણ પોતાની પસંદગી જે છે એમાં પણ એને વિશ્વાસ નથી. એટલે પહેલી વસ્તુ પોતાની જાત ઉપર વિશ્વાસ હોવો, સેલ્ફ અવેરનેસ પોતાની જાગૃતિ પોતાના પ્રત્યે હોવી, પોતાની જરૂરિયાતો કઈ છે, પોતાની સભાનતા એની પ્રત્યે કેળવવી. એટલું જ નહીં, પોતાની શક્તિઓ કેળવવી, પોતાની શક્તિઓ કેટલી છે એ પણ જાણવું, બીજાને મદદરૂપ થવું, હેલ્પિંગ. અત્યારે 21મી સદીનો સૌથી મોટામાં મોટો જો ક્રાઇસિસ હોય તો હેલ્પિંગ જે છે, બરાબર. હેલ્પિંગ નથી. આ ભરતભાઈ જોશી હું ઘણી વખત કહું કે 24 કલાક ફોન ચાલુ હોય સમાજસેવામાં, કારણ કે બીજાને મદદ કરવી એમાં પોતાને એન્ડોર્ફિન જરે છે, સિરોટોટીન, એન્ડોર્ફિન, બરાબર, ડોપામાઇન, આ બધા એક સ્ત્રાવ ક્યારે જરે છે કે જ્યારે આપણે કોઈને મદદ કરીએ છીએ, કોઈનું સારું કામ કરીએ છીએ, કોઈને સારી વ્યક્તિનું આપણે સારું નિર્માણ કરીએ છીએ. આ શિક્ષણ ક્ષેત્ર તો પવિત્રમાં પવિત્ર ક્ષેત્ર છે જેમાં આપણે પોતે આપણી પોતાની બધી જ શક્તિઓ એ વિદ્યાર્થીમાં કેળવી અને વિદ્યાર્થીમાં ઊભો કરી દઈએ છીએ. હકીકતમાં અત્યારના પ્રશ્નો જ એવા છે કે જેમાં વ્યક્તિની પોતાની અત્યારે રોટી કપડા અને મકાન એની જરૂરિયાતો છે જ 100%, હું એમ નથી કહેતો, છે જ. અત્યારે ગરીબી રેખા નીચે જીવતા લોકો છે જ, પણ છતાં એ લોકો જીવે છે, મજબૂતીથી જીવે છે. તમે શું માનો છો? આપણે પોતે જે જીવીએ છીએ એના કરતા સારામાં સારી લાઈફ એ લોકો જીવે છે. માનસિક સ્વાસ્થ્યની દ્રષ્ટિની વાત છે. તો આજે કરોડોપતિ અબજોપતિ જીવે છે એના કરતા પણ મોતથી જીવનારા લોકો મધ્યમ વર્ગના છે, કામ કરતા મજૂરો છે. કારણ કે એને ખબર છે કે ભાઈ હું આમાં કઈ કરી શકીશ નહીં, અને છતાંય આ મારો કઈ જે કઈ વિશ્વાસ છે એ વિશ્વાસમાં ભગવાન મને મદદ કરશે. તો આ પ્રકારે પોતાની મનની પ્રદેશ જે છે એના વિશે સંકલન કરી અને સંકલ્પના બાંધી અને જીવે છે. અત્યારે આ પરિસ્થિતિમાં કાઉન્સેલિંગની જે યુનિટ ખોલી અને ડોક્ટર બારસિયા સાહેબ એ પહેલ કરી છે, એ પહેલ ખરેખર બિરદાવવા જેવી છે. ભરતભાઈ જોશી છે,
ભાવના બેન છે, એની સાથે ફિલોસોફીના બધા મિત્રો છે. એ ભાવદીન કોલેજનું નામ ખરેખર ગૌરવ વિકસાવ્યું છે. 1990 થી હું જોડાયેલો ભાવદીન કોલેજમાં, 2012 સુધી રહેલો. આટલા વર્ષ મેં ગાળેલા મારી જિંદગીના નોકરીના. મને યાદ છે કે ભાવદીન કોલેજમાં આ પ્રકારના પ્રકલ્પો લાવી અને એને વિકસિત રીતે કરી અને બારસિયા સાહેબે નામ કાઢ્યું છે. હું જાહેરમાં ઘણી વખત કહું છું કે ખરેખર અંદરથી ઉત્સાહ હોય તો માણસ શું ના કરી શકે. એની પોતાની કર્મભૂમિ છે, પોતે જ્યાં ભણ્યા એ જ કોલેજની અંદર ભણાવવાનું મળે, એ જ કોલેજમાં આચાર્ય થાય, એ તો બહુ મોટી વસ્તુ છે. અને આવી સદભાગ્ય જે છે એ બારસે સાહેબને સાંપડ્યું છે. અને ભાવનાબેન, ભરતભાઈ જોશી અને આવી સરસ મજાની ટીમ ઉભી થઈ છે. ખૂબ ખૂબ ધન્યવાદ, ખૂબ ખૂબ તમને અભિનંદન. એટલું જ નહીં, મને ભરતભાઈ જોશી જે છે એના વિશે એમ કહેવા મન થાય કે એ માણસ છે ને એ પોતે સતત પ્રવૃત્તો રહે છે, પણ પોતાના જ્ઞાનનો ઉપયોગ એ સાદી રીતે કરે છે, અર્થ સ્વરૂપે કરે છે. જે ભાષામાં જે માણસ સમજતો હોય ને એ ભાષામાં સમજાવવાનો પ્રયત્ન કરે છે. એટલે ઘણી વખત આપણને એમ લાગે કે રમૂજમાં નાની નાની વાત, પણ નાની વાત પણ એ ખરેખર બહુ મોટી વાત કહી દીધી હોય છે. હકીકતમાં અમારા જે બધા વર્તુળોમાં જે પ્રિય છે એવા ભરતભાઈ જોશી પણ મને ખૂબ ગમે છે. બારસિયા સાહેબ, તમે પણ મને ખૂબ પ્રિય છો. મારા આ મને આમંત્રણ આપી અહીંયા બોલાવ્યો એ બદલ હું આપનો આભાર વ્યક્ત કરું છું. થેન્ક યુ વેરી મચ. હવે આપણે ભરતભાઈને સાંભળીએ, ભરતભાઈને પણ આપણે જોઈએ કે ભાઈ તમે મનવા વિશે શું કયો છો, મનોવિજ્ઞાન વિશે શું કયો છો. મને ઘણી વખત કહેતા લેક્ચરમાં કે સાહેબ ફ્રોઇડનું જે છે ચેપ્ટર મને આપી દેજો, એટલે હું ફ્રોઇડનું ચેપ્ટર આપી દેતો અને ફ્રોઇડ વિશે એ પોતે ભણાવતા. ફ્રોઇડ એમનો ગમતો વ્યક્તિત્વ. જો તમે વિષયની અંદર મારી પાસેથી આમ રિચર્ડનું ફ્રોઇડ લઈ ચેપ્ટર અને પછી એ 3 અઠવાડિયા સુધી, 4 અઠવાડિયા સુધી, 1 મહિનો કાઢી નાખે ફ્રોઇડમાં. અને પછી મને એમ કે મારું ચેપ્ટર તમે લઈ લેજો રિસર્ચ મેથોડોલોજી. મેં કીધું કાંઈ વાંધો નહીં. પણ અમે એટલા વર્ષો એવી સરસ રીતે રહ્યા કે આજે ભાવદીન કોલેજની લેબોરેટરી જે છે એ મને એમ યાદ આવે કે ત્યાર પછી તો હું કોટડા સંગાડી ગયો અને કોટડા સંગાડી 8 વર્ષ હું રહ્યો તો ત્યાં પણ મને એટલા લોકો મિત્રો બધા એવા ભેગા થયા કે આખું ગામ મારું થઈ ગયું. અને હવે પછી અહીંયા ભેસાણ આવી ગયો છું, તો ભેસાણ આવ્યા એટલે એમાં ભરતભાઈ જોશી કે સાહેબ મને એવી ખબર હોત કે તમે અહીંયા આવવાના છો તો હું અહીંયા ન આવત કે. પણ એમનો પ્રેમ છે, ખૂબ તમારા પ્રેમ બદલ હું ખરેખર ઋણ વ્યક્ત કરું છું. ઋણાનુબંધની વાત છે એટલે પણ તમારી ઋણ રહેશે મારા ઉપર. બધાના પ્રેમનો હું અધિકારી બન્યો છું. થેન્ક યુ વેરી મચ, આભાર. ફરીથી આપણે લાઈવ થશું બધા. થેન્ક યુ સાહેબ, બહુ સરસ વાત કરી. અને અમારા અનકોન્શિયસ માઇન્ડ ની અંદર પાઠક સાહેબનું મને યાદ છે 1989-90-91-92 અનકોન્શિયસ માઇન્ડમાં સાહેબના શબ્દો પડેલા છે, સાહેબ પાઠક સાહેબ અને ટીલવા સાહેબ તત્વજ્ઞાન વિષયના એ સમયે હતા સાહેબો બંને. ટીલવા સાહેબ જેમ કહીએ કે સાયકોલોજીના ખેરખાં પાઠક સાહેબ છે, એમ તત્વજ્ઞાનમાં એપ્લાઇડ ફિલોસોફી, કેમ ચાલવું, કેમ ઉભવું, કેમ અદબ પારવી, આ બધું શીખવાડવા વાળા તિલવા સાહેબ મારા ગુરુ જેમની પાસે હું ભણ્યો છું. આ લોકોનો અમે અવારનવાર ઉપયોગ કરશું. સાહેબ પાઠક સાહેબ આ તો એક ખાલી માત્ર અમારું ગુરુ પૂજન હતું માત્ર, પણ મને ખબર છે કે તમારી પાસે એટલો ખજાનો છે અમારા માધ્યમથી, આ મનવાના માધ્યમથી, મનવાના પ્લેટફોર્મથી અમારે સમાજ સુધી પહોંચાડીએ, સાયકોલોજીના જે રસિક છે એના સુધી તમને લઈ જઈએ, તમારી વાતોને લઈ જઈએ, તમારી જે વિચારવાની, તમારું જે કોઈ પણ વિષયને મૂલવવાની જે શક્તિ છે એનો અમે આ રીતના ઉપયોગ કરવા માંગીએ છીએ. હવે આ કાર્યક્રમમાં આમ તો મારો કાર્યક્રમ મનવા આ કાઉન્સિલિંગ વિશેનું પ્રતિભાવ જ છે અને સમય મર્યાદિત છે એટલે બહુ ઝાઝુ આપણે કહી શકીએ એમ નથી. હવે અમારા જે કાઉન્સલરમાં છે ભરતભાઈ જોશી છે, એમને સાંભળીએ, પછી થોડાક ભાવનાબેનને સાંભળીએ, તૃપ્તિબેન અને ભાઈ કાલરિયાભાઈ હોય ફિલોસોફીમાં સાંભળીએ, બરાબર. તો જોશી સાહેબ તમે કંઈક વાત કરો, એકદમ રિલેક્સ છીએ, આજ તો આપણો કાર્યક્રમ જ એવો છે, વાતો કરીએ એવો કાર્યક્રમ છે ભરતભાઈ. આજે વાતો જ મજા એ જ છે. સૌપ્રથમ ગુરુ પાઠક સાહેબને
પ્રણામ, કારણ કે એને મને કહ્યો છે. કહેવાય છે કે છે ને બાળકને છે ને પોતાને એના પ્રાથમિક શિક્ષકો બહુ યાદ રહે. એક જગ્યાએ મેં સાંભળ્યું કે તમને પેલી યાદી કરો એમાં ક્યાં શિક્ષક યાદ રહે તમારા ઇફેક્ટિવ હોય. મને ક્યારે જ્યારે જ્યારે જવું ત્યારે પાઠક સાહેબ એનામાં, અને પાઠક સાહેબ પણ મને છે ને ભરત કરતા ભાર્ગવ કે, એટલે જેની પાસે ભણ્યા હોય ને એની સાથે ભણાવતા હોય, એનો ચાર્જ લેતા હોય. અરે આવું તો કોઈ ભાગ્યશાળીને જ મને છે, એટલે હું ભાગ્યશાળી છું એ હું મારી જાતને એમ કહું છું કે હા મારાથી કોઈ ભાગ્યશાળી હોય ન શકે, એટલો હું આ બાબતે સ્વાર્થી છું. જ્યાં ભણ્યો ત્યાં જ ભણાવું છું એ પણ મારો સ્વાર્થ છે. કે આજે વિચાર કરો જે લેબમાં ભણાવતો ત્યાં જ ભણ્યો, અને જેની સાથે ભણાવતો ભણતો હતો એની સાથે આજ ભણાવું છું. એટલે પ્રિન્સિપાલ બારસિયા સાહેબ કહેવાનું, આજે મંચ ઘણો છે, દેખાતું કોઈ નથી, ગાંડાની જેમ બોલીએ છીએ, છતાં બારસિયા સાહેબે જે આપ્યું છે મનવા, આ તો મન આરે વાતું કરવાની છે. મનમાં બોલવા કોની જરૂર પડે ભાઈ. એલો એલો એક ટ્રેનમાં જતો હતો એક ભાઈ, એ કહેતો કે આમાં ખાતો ખાતો દાંત કાઢે, દાંત કાઢતો કાઢતો કે હું ખાજો, એ કે લાડવા ને ઢેપલા ખાઉં છું, હતું એમાં ખાલી રોટલો ને શાક, કા એ કે તારી પાસે કઈ છે તો નહીં, કે ભલા મને વધીન તો કહી કે ઊંઘ્યું શાક એવું વિચાર ને હાઉ નાનું, એ કે વિચારવામાં સીમાડા થોડા કોઈ ગમે એ વિચારે. એટલે સાહેબ આ મનવા છે ને આજ એના જેવી વાત છે કે મન કેવું કે મુજે બહેતર બનાની કી કોશિશ મેં, મુજે હિ વક્ત નહીં દે રહે હે હમ, મુજે બહેતર બનાને મેં મુજે હિ વક્ત દે નહીં રહે, માફ કરના એ જિંદગી તુજે હિ જી નહીં પા રહે હમ. આજ માણસ શું કરીએ છે, બીજાની કમ્પેરેટિવ, બીજાના ઓયલામાં, બીજાને આમ, બીજાને ઓયલું વગેરેમાં આપણે આપને સમય નથી આપ્યો. બારસિયા સાહેબ મારા ભાઈ, અમે એકવાર રાતે બેઠા હતા ને ત્યારે બારસિયા સાહેબે બહુ પાઠક સાહેબ આગળ કીધું ને ટૂંકી વાતમાં ઘણું કહેવાય જાય. બારસિયા સાહેબે કીધું અટાણે માણસો શ્વાસ માપે છે ને, આટલું શ્વાસ ઉપર ધ્યાન દીધું હોત ને તો આધ્યાત્મિક બની ગયો આખો દેશ. તો વાત મનવાની છે તો આજ મન મૂકીને કરવી છે. અને સાહેબને કહી દઉં આનંદ પિક્ચર એટલે મારી દુઃખથી નસ ઉપર પગ મૂક્યો, એટલે હું કહી દઉં બાબુ મોસાઈ જિંદગી લંબી નહીં ભળીઓની ચાહીએ. તો વાત સાહેબે બહુ સરસ વિષય લીધો મન. હવે મન આવે અને મનોવિજ્ઞાન વાળા ધૂણે નહીં, ઓલા ડાકલા વાગે ને રાખડી પણ ભૂવો ધૂણે નહીં તો રાખડી પણ ન કહેવાય. એટલે આજ મન અને મનવા એટલે અમને મજા જ આવી ગઈ સાહેબ. આજ એટલો હું બોલું હું બોલું અટાણે એટલો બધો ફોસ આવે છે કે એમ થઈ જાય છે કે આમાં ફાટી મરી. અને મજા એટલે મન સાથેની જ વાત, અને મન છે ને એ જ મોટું કારણ છે. પછી માણસને જે છે ને આ આ જે 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 વસ્તુ છે ને કે ઝેર અને મારણ બે એક જ છે. મન એવી વસ્તુ છે કે જે તમને આગળ લઈ આવે અને અધપતન પણ કરી દે. મનનો સ્વભાવ છે ને એ આમ તો છે ને ગતિ છે. મન હંમેશા ગતિ જ કરે, એ હંમેશા જોજો એક જગ્યાએ રહે નહીં, ચંચળ છે. ચંચળ છે એનો મતલબ છે ગતિ કરે, એક મળે પાછું બીજું મળે ત્રીજું મળે ચોથું મળે. આપણે ઘણી વાર્તા નથી આપણે કે જલારામ બાપાનો ભેગો એક ભાઈ કામ કરતો હોય કે તને ભગવાન રહેમાન લેવા આવે ને ત્યારે મને લઈ જાજે નહીં, તો જલારામ કે હાલ આવું છે તારે, તો કે ના ના મારા છોકરા ને લગ્ન બાકી છે ને જોઈને લઈ લો. ફલાણું મળી જાય તો બસ, લાખ રૂપિયા મળી જાય તો બસ. તો મન મિથિયા પણ છે, એ પણ વસ્તુ છે. જો મન મિથિયા પણ છે, હું આ સાયકોલોજી બારસિયા સાહેબ એટલે ફિલોસોફીની વાત ભેગું કરું છું એવું પણ કહેવાય, પણ એનું અસ્તિત્વ નથી એ નહીં કહી શકીએ. કારણ કે સ્વપ્ન ખોટું છે, સ્વપ્ન મનનું છે. મનને સ્વપ્ન આવે છે પણ પરસેવો તો શરીરને જ વરે છે. તમે બીજ આવશો રાઈડ પાડો છો, સ્વપ્નમાં કાંઈ હકીકત નથી પણ તમે હતા એ હકીકત છે. તો તમારે મન તમારું સ્વપ્ન છે, તો મન એ આત્માનો આકાર છે. માણસ કેવો છે ને એનો આકાર છે ને એ આ રીતે આવે. તો આમ મન અને આત્મા વચ્ચે ક્યાંક સંકલન થાય છે, જ્યાં ફિલોસોફીમાં અને સાયકોલોજીમાં ડેકાર્ડ એમ કહે છે કે આ બે સંકલન કરે છે ને એ પિનિયલ ગ્રંથિ છે. એટલે એક જગ્યાએ ક્યાંક મળે છે, એટલે આપણે એમ કહીએ કે શરીર સ્થૂળ છે પણ સૂક્ષ્મ આત્માનો આકાર છે. તમારો આત્મા કેવો છે ને એવું જ તમારું શરીર છે. એટલે આ જાણવું, જ્યાં ઈચ્છા, હવે મનનો સ્વભાવ ગતિ જાણવાનો છે. જાણ્યા પછી શું થશે ખબર, જાણી લે ને
એટલે ત્યાં મન પૂરું થશે, મન ત્યાંથી પૂરું થઈ જશે, મન બીજે વહી જશે. આજે આ રોગ વિશે એટલે જ કહું છું, જેટલું તમે જાણો છો ને, જાણીને તમે હાજા થઈ જાઓ પછી બીજાને કેમ કઈ ન હોય, હો ભાઈ આમાં કઈ ન હોય આમાં કઈ, પણ પેલા મને છે ને એટલું બધું મિથ્યા કરીને ગઠી લીધું છે, ત્યારે કેતો હોત તો કઈ ન હોત, ત્યારે અવરા આટાને આમ આટા ફેરવતો હતો, હવે એ આટા આમ ફેરવે છે. તો ત્યાં મન એ સમાપ્ત થઈ જાય, પેરર થઈ જાય છે. હવે આ વાત મનની, તો હવે મનમાં અમારે પાસે હવે કોન્શિયસ માઇન્ડ, અનકોન્શિયસ માઇન્ડ અને સબકોન્શિયસ માઇન્ડ, એ વાત આપણે બહુ કરશું. એના કરતા હું તમને બે વસ્તુ કહી, મન કેવું છે, મન બે વસ્તુ છે, સિલેક્ટિવ અને કલેક્ટિવ. હવે અમારા પાઠક સાહેબ કઈ મેં કહેતા, સિલેક્ટિવ મન કેવું, અમુક માણસને અમુક ગમતું જ હોય. જો હવે તમારો આત્મા, તમારો સ્વભાવ કેવો છે ને, એ તમારા કપડા ઉપર પાઠક સાહેબ કે તમને ખબર પડી જાય. તમે કેવી રીતે, તમારે પાસે કેવા પિક્ચર પસંદ કરો ને, એની ઉપર તમારું વ્યક્તિત્વ ખ્યાલ આવી જાય. તમે ગઝલ ગમે છે, તમને કેવું સાહિત્ય ગમે છે, કેવા કપડા ગમે છે, કેવા મિત્રો ગમે છે, તો આ બધું છે ને એ સિલેક્ટિવ મન છે. એક સિલેક્ટ કરી લીધું હોય, હવે સિલેક્ટર લીધું છે તો એ વ્યક્તિ તમે જોજો, ઘણા માણસોને કલેક્ટર ને આંતે જોઈને ભલે કેવડા બધા, પણ એના કપડા જોઈને આપણે એમ લાગે નહીં આ વ્યક્તિ બહુ સોબર હશે, કોઈ કપડા એવા પહેરે ને કે આ વ્યક્તિ ગાયક હોવો જોઈએ, આ વ્યક્તિ તો કે નાટક હોવો જોઈએ, આ તો કે લુચ્ચો કે લફંગ હોવો જોઈએ. વાય, કપડા તો એક જ કંપનીમાં બને છે, એક જ વસ્તુ છે, એક જ દુકાનમાં ઘણા કપડા છે, કેમ ભાઈ સિલેક્ટિવ માઇન્ડ આ પસંદ કરાવે છે. તમારા સર્કલ, તમારું ઓક્યુપેશન, તમારો શોખ, આ બીજું આવે છે કલેક્ટિવ માઇન્ડ. હવે આ કલેક્ટિવ માઇન્ડ અને સિલેક્ટિવ માઇન્ડ, કલેક્ટિવ માઇન્ડ છે ને એ જ તમને રોગ લઈ આવે છે. આ મહામારીના સંદર્ભમાં એટલે સમજાવું છું તમને કેવી રીતે. દાખલા તરીકે એ સમજાવવા માટે મારે તમને એમ કેવું પડશે કે ચોરી છે ને ઘણા પ્રકારની હોય, એક હોય ઘર ફોડી, એક હોય તસ્કરી, એક હોય ડાકો, અને ત્રીજી ચોથી છે ને સઠ. સઠ, હવે જો ચોરી છે ને એ કોઈ હોશિયારીથી કરે, કોઈ દાદાગીરીથી કરે, જટી જાય ભાથી વહી જાય, પણ સઠ છે ને ચોથા પ્રકારની, એ તમારા મન સાથે. ક્યાં મન સાથે? તો કલેક્ટિવ મન સાથે તમારી યારે એ છેડછાડ કરશે. એવી રીતે છેડછાડ કરે છે, એની તમને પંચતંત્રમાં આપણે વાર્તા આવે છે સરસ, કે એક ગોર બાપા હોય, એક યજમાનની ત્યાં વિધિ કરવા ગયા હોય, ગોર બાપાને દુજાણું ન હોય એટલે બકરી આપે. હવે આ બકરી આ સઠ ને લઈ લેવી છે, ચોરી ના કરવી, પણ જો છઠ શું કરશે એને લેવા માટે કોશિશ કરશે, એટલે ત્રણેય લોકો ઉભી જાય. હું ગોર બાપા, આ ક્યાં કૂતરું ખંભે માર્યું? એ કે આ કૂતરું ક્યાં છે? હજી સિલેક્ટિવ માઇન્ડ છે કે આ તો બકરું છે, મારી બકરી છે, એમ કરીને વહી જાય. બીજો કે લે ગોર બાપા, આ આ પવિત્ર માણસ થાય અને આ ખંભે કૂતરું માર્યું, અભ્રષ્ટ થઈ ગયા. ઓલાને છે ને હવે છે ને મંડે વિચાર કરવો કે કૂતરું છે બકરું છે, કૂતરું છે બકરું છે. ત્રીજું આવે ને કે હું ગોર બાપા તમને કઈ ખબર પડે, આ કૂતરા ખંભે મારો છો, હવે તો ભ્રષ્ટ થઈ ગયા, એ નાખી દે છે, એટલે છઠ એ બકરું લઈને વયા જાય છે. હવે અહીંયા ક્યાં આપણે ક્યાં બકરા છીએ? દવાખાને જઈએ, તમારો તો આ ફલાણો આ છે, તમારો સીઆરપી આ છે, તમારો ડીડાઈમર આ છે, તમારે આ કરવું, એક એક જાતનું ભયનો કાઉન્સેલિંગ થાય. અને એ સિલેક્ટ કલેક્ટિવ માઇન્ડ છે ને કલેક્ટ કરે. મહામારી વખતે આ બહુ થાય છે. કેવી રીતે થાય? મહામારી વખતે એક જ વિચાર આવે છે, બધા બીમાર પડે, હું કઈ રીતે હાજો રહી, બધા બીમાર થાય છે, બધા બીમાર થાય, હું ન હાજો રહી શકું. ખરેખર એના કરતા ઊંધો વિચાર લે તો, કે બધા બીમાર પડ્યા, હું બીમાર પડ્યો, તો ત્યાં તમારો સ્વ ચાલુ થાય છે. સ્વ ને પ્રબળ કરો કે બધા બીમાર પડ્યા, હું નથી પડ્યો, આપણે એ નહીં વિચારીએ. એટલા માટે આ બે માઇન્ડથી આ મહામારીમાં આપણે વધારે પડતું આ આ પ્રકારના કાઉન્સલિંગ. હું તમને એક વાર્તા કરી, એક વખત એક સારો રાજા હતો, પવિત્ર રાજા હતો, એકવાર બોર્ડર ઉપર હતો, એક કાળ ત્યાં આવ્યો, એ કે મારે તારા 500 માણા લેવા છે, મારો સિસ્ટમ છે, એ કે હું ન લેવા દઉં, કે ના ના મારે 500 તો મારવા જ પડશે. પછી સમજોતો થાય, ઓકે 500 મારવાના છે. રાજાએ ઢંઢેરો પીટાવ્યો કે ભાઈ ઘરમાં રહેજો, એક કાળ આવ્યો છે, 500 જણાને લેશે, અને શહેરમાં મહામારી આવી ગઈ, મહામારી એટલી બધી આવી,
5,500 માણસ મરી ગયા. બરો રાજા પાછો ગયો, કાર તું કપટ ભલે છો પણ તું તારા વાદા ફારો મરશી છો, તે મારી હારે છેતરપિંડી કરી છે. કે કેમ? તે મારે 500 લેવાના કીધા ને, મારા નગરના 5,500 માણસોને ત્યાં લઈ લીધા. ત્યારે એ ઓલો કાળ એનું બુક બતાવે છે અને એમ કે છે કે જો મારા લિસ્ટમાં તો 500 જ લીધા છે, બાકી તો ભયથી આવી ગયા છે. એ બીજી સિસ્ટમના છે, મારી સિસ્ટમના નથી. આજે આ થાય છે. આજે આપણે શું કરીએ છીએ? કલેક્ટ કરીએ છીએ. ફલાણો મરી ગયો, ઓલો મરી ગયો, ઓલો. મહામારીઓ બહુ આવી છે. આ મહામારી તમે તમારા દાદા વડીલો પાસે સાંભળજો કે ગામડામાં કેવી કેવી મુશ્કેલી આવી. આજે સગવડતા આવી છે ને, એટલે સંપત્તિ અને સગવડતા આવી એટલે આપણે ક્યાંય સહેજ પણ તકલીફ નથી થતી. તમે વિચારો, આપણા બાપ દાદા હાલીન જતા કોહ વાંચતા અને ઉટાટીઓ ને ઓલો રોગ હતો ત્યારે કહેતા કે એક ઉલટી થાય મરી જાય, ઘેરે નારિયેળ બાંધી આવતા કે ઘર ખાલી થઈ જાય તો અહીંયા શ્રીફળ હોય. તો દુઃખ દિન આ દિવસ પણ વયો જશે. ગમ જીસને ભી દિયા વો ગમ દૂર કરેગા. કહેવાનો મતલબ મારો એ છે કે પરિસ્થિતિ કોરોના 3% ને થયો છે, મૃત્યુ 1% છે, પણ એનો વ્યાપ એવડો બધો છે કે માણસો છે ને કોરોનાથી નથી મરતા ને, એટલા કોરોનાના કારણે મરે છે. તો આ વખતે આ જગ્યાએ કાઉન્સેલિંગ કરવાનું છે. મારી વાત સાંભળો, મારે હમણાં જ એક ફોન હતો, હું શાંતિથી શું, તો એક માણસનો ફોન આવ્યો અને ફોન આવ્યો ને એને મને ખબર પડી ગઈ કે માણસ બહુ મૂંઝાણો. એ રોયો, સાહેબ હું એની સાથે હું પણ રેડ્યો એટલે મેં એને ઘેરેથી અવાજ આવ્યો રડ મેના કે મેં એને રડવા દીધું. એને એનું એનું કાઉન્સેલિંગ એને એ જ હાચું કાઉન્સેલિંગ છે, રડી લે. એટલે મને કે મારી ઘેરે મને ગાંડો કહે છે. મેં એને દેશી ભાષામાં એક વાત કરી, રડતા રડતા દાંત કાઢ્યા છે. મેં કીધું ગાંડા કોઈથી રોવે નહીં, લાગણીશીલ જ રોવે. તું લાગણીશીલ છો, હું પણ રડું છું, તું પણ રડી લે, મન મૂકીને રડી લે અને પછી તું જીવી લે. અને કઈ નહીં, એ બિચારું કે મને નથી થવાનું પણ મને બીજાની ચિંતા છે. તો કહેવાનું મતલબ આ સમયમાં શું કરવાનું? તમારો સોને નબળો નહીં પડવા દેવાનો. પાઠક સાહેબ એમ કહે છે મને કાયમ એમ કહેતા કે કારણ બીમારીનું માનસિક છે પણ ફરિયાદ શારીરિક છે. એટલે કાઉન્સેલિંગ કરતા વખતે કોઈથી કોઈને અવગણવો નહીં. એ જે રિપોર્ટ કરે એને કન્વિન્સ કરવો. મારી પાસે કેટલાય મેસેજ છે. હમણાં પણ એક સાહેબનો ફોન આવ્યો હતો, એ માણસ મને એમ કહે કે મારા દીકરાને ખૂબ સારું થયું કે માણસને કેન્સર થયું છે, આમ બોલે એ ભાઈ મારા છો. અને એમ કરીને મને એમ કીધું કે મારો દીકરો આજે એટલો બધો ખુશ છે ભરતભાઈ કે એની કોઈ સીમા નહીં. તો કહેવાનું કે એની સાથે દલીલ નહીં, એની સાથે હું એક દિવસ સુધી એની સાથે રહ્યો. સાચી વાત છે, આ છે તે. આજે એ માણસ મને કે મને કાંઈ નથી. હું કેવી રીતે કરવાનું? તો જો હું તમને એમ કહું છું કે કાઉન્સેલિંગ કે મારે મારું કરવું પડે, એવું નથી કે હું વાતો કરું એટલે મારું ન કરવું પડે. પણ તમારી પાસે એક 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 લિસ્ટ હોવું જોઈએ કોને ફોન કરવાથી તમને મજા આવે છે. અહીંયા સિલેક્ટિવ માઇન્ડ આવે છે, કઈ વસ્તુ તમને કરવાથી ગમે છે અત્યારે એ પ્રવૃત્તિ કરો. અત્યારે સમાચાર જોવાના આ એ કરતા આ વસ્તુ કરો. જે તમને ગમતી વસ્તુ કરશો ને એટલે તમને છે ને રોગ આવી નહીં થાય, અને રોગ આવી નહીં થાય તો તમે ફાવી જાઓ. અને અત્યારે આપણે ફાવવાનું છે. અને કેવા મિત્રો હોય, મિત્રો સગા સંબંધ આ બધું વસ્તુ એક એક વસ્તુ છે. હું તમને વાર્તા કરીને મારી વાત પૂરી કરીશ કે બે મિત્ર હતા, એક ફકીર અને એક રાજા. ફકીરે નક્કી કર્યું કે મારે આખા વિશ્વની પદયાત્રા કરવી અને નીકળી પડ્યો. જુવાનીમાં નીકળ્યો તો વૃદ્ધ થયો થઈ આવ્યો. ત્યાં સુધી એને રાજાનું સામ્રાજ્ય વધારતો ગયો. રાજા પણ એની રાહ જોતો હતો કે મારો મિત્ર આવશે, ટાઈપ ભેટ લે આવશે, દેશ વિદેશોમાં એની ના ખ્યાતિ થઈ મારું સામ્રાજ્ય વધ્યું. પણ મિત્ર મિત્ર જ હતા. આવી અને ફકીરને કે શું લઈ આવ્યું, કે મિત્ર શું લઈ આવું, મારે તને હું જ્યાં જોઉં તો એમ તો રાજા છો, તારી પાસે આ વસ્તુ હશે, તારી પાસે તો આ વસ્તુ હશે. તો એમ કરતા કરતા છતાં હું લઈ આવ્યો તો છું પણ તને જાહેરમાં નહીં બતાવું. મિત્રને છે ને સંપત્તિ કરતા મિત્રની વસ્તુમાં મજા આવતી હોય. કારણ કે મિત્ર એ કે બતાવ એ કે આઈની ખાનગી બતાવું. પાછો જાય એ કે હજી જોલામ હવે તો બતાવ, હવે તો બતાવ. પછી એને એને કીધું કે હું તને આ લે બતાવું. બતાવ્યું તો એક અરીસો હતો. એ કે તને બધું દુનિયા આપી છે પણ એ કે આ મિત્ર છે ને એ જ તને અરીસો આપશે, કે આમાં તું જેવો છો ને એવો દેખાઈશ, એટલે આ તારા માટે શ્રેષ્ઠ ભેદ છે.
એટલે અને આવી રીતે જે અરીસો બતાવે ને એવું એક લિસ્ટ રાખો, કારણ કે માણસ આ રોગ ને ગમે ત્યારે હતાશ થાય છે, હતાશ થાય ત્યારે ગમતા માણસને ફોન કરો, ગમતી પ્રવૃત્તિ કરો, અને અહમ નહીં રાખવાનો. એમ થાય કે આ માણસ, એવું નથી જરૂરી કે એક નાનો માણસ પણ તમારું કાઉન્સલિંગ કરી જાય. આપણે એમ કે ભણેલો હોય ના હોય નહીં, એટલે મારા મોટાભાઈ કઈ એક વાત વાર્તા કરતા કે એક એક જંગલમાં શિયાળ, સાપ અને સસલું, ત્રણે મિત્ર. એટલે ઓલો સસલું કે શિયાળ કે હું 100 ને છેતરી શકું એટલી મારી પાસે કુટિલ નીતિ છે, એટલે 100 મત છે મારી પાસે. બોલો કે સાપ કે મારી પાસે 1,00,000 ને મારી શકું ને એટલું ઝેર છે, એટલે મારી પાસે 1,00,000 મત છે. સસલા પેલું તારી પાસે કે મારી પાસે હું મારો જાતનો ભલો, હું ભલો મારું મનવા, હું એક મારી પાસે એક મત, હું ભલો મારી જાત ભલી. જંગલમાં આગ લાગી, સસલું કે શિયાળને કે હાલ, સાપને કે હાલો આગ લાગી ભાગે, શિયાળ કે હું નો જાઉં મારી પાસે 100 મત છે, એટલે ઝાડીમાં વયું ગયું બતાવી ગયું. સાપ કે હું નો જાઉં મારી પાસે 1,00,000 મત છે, એ ઝાડ પર સડી ગયો. સસલું કે ભાઈ મારી પાસે કઈ નથી, એક મત છે, આ ભાઈ ગયો. આગ વહી ગઈ, સળગી, પાછું આવ્યું ત્યાં જોયું તો શિયાળ છે ને ઓલા ખાચામાં બેઠું બેઠું હળહળી ગયું હતું. હળહળવું એટલે બફાઈ જવું, હળગી. એટલે શિયાળ કે ઓલું સસલું કે 100 મત હળહળે, ઓલો સાપ છે ને ઝાડ ઉપર હતો ત્યાં બરી ગયો હતો, 1,00,000 મત લબડે, 100 મત સળસડે, 1,00,000 મત લબડે, 1 મત આપણે ઉભે કેડે ચાપડે. માફ કરો. ખુબ સરસ ભરતભાઈ, ખુબ ખુબ આભાર આપનો. ઉદાસ રહેતા લોકોનું હાસ્ય સૌથી સુંદર હોય છે ભરતભાઈ, ઉદાસ રહેતા લોકોનું હાસ્ય સૌથી સુંદર હોય છે, અને જો એ હાસ્ય તમારા થકી હોય ને તો તમે દુનિયાના શ્રેષ્ઠ એક વ્યક્તિ છો, અને આપે સાબિત કરી બતાવ્યું છે. અને હું છેલ્લા 3 દિવસથી મહેસૂસ પણ કરું છું કે અમારા જેવાને ખરેખર કાઉન્સેલિંગની જરૂર હોય ત્યારે તમે હસાવો છો, કાળજી લ્યો છો, અને આજે તો અમે બધા તમારા વ્યાખ્યાન દરમિયાન આમ તો વાતો જ હતી, પણ એવી મનની નિરાળી વાતો કે અમે હસતા જ રહ્યા છીએ, એમ એમ કહી શકાય કે અહીંયા આ સ્થળપતિ ભાષામાં કે દુખવું આવી ગયું છે. ખૂબ સરસ ભરતભાઈ, વધારે સમય નથી લેતા. સરે વાત કરી હતી કે ભાવનાબેન, તૃપ્તિબેન અને કાલરિયા સાહેબ, પણ સર હું માફી માંગુ છું, આપણી 1 કલાક પૂર્ણ થવા આવી છે, તો આપણા મનવા કાર્યક્રમ 2 જ્યારે હશે ત્યારે આગળનું આપણે ત્યારે શરૂ રાખીશું. આજે આપણે કાર્યક્રમના અંતિમ સોપાન તરફ આપણા મનવા 1ના જે અતિથિ દેવો જે છે પ્રિન્સિપાલ ડોક્ટર પાઠક સાહેબ, તેણે મનની, ફ્રોઇડની અદ્ભુત વાતો કરી, મનને હિમશીલા સાથે જે સરખાવી અને જે વાત કરી કે 1/3 ભાગ જે છે એ ચેતન અને અચેતન મનની વાત કરી, આ મનના જ કારણો છે. ખાલી એક વખત કહી દે કે મેં હું ના, ભારસિયા સાહેબે બહુ સરસ વાત કરી, મેં હું ના, બસ એક જ શબ્દ, ભલે આપણે વાસ્તવિક કાલ્પનિક પિક્ચર જોયેલા છે, પણ આજના આ સમયમાં 2-3 વ્યક્તિએ કીધું કે હું છું ને, ચિંતા કરો, માં ડી ડાયમર ગમે એટલો આવે, તમારો સીઆરપી ગમે એટલો આવે, અને બસ ચાલો જાય છે, કોરોના નામ નથી લેતું, અને એ બધા ઉદાહરણો દ્રષ્ટાંતો તમારી સામે હાજર હોય છે. તો આવી સરસ મજાની મનની વાતો કરી પાઠક સાહેબ, આ તકે હું આપનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરું છું. અમારા પ્રિન્સિપાલ ભારસિયા સાહેબ, ખરેખર એક વેકેશનનો સમય છે, એમને પણ ઘણા બધા વાડીએ કામ છે, પણ સવારથી સાંજ સુધી, મને ખબર હતી હું અત્યારે 4:30 આવી કે આ માણસ ઘરે નહીં ગયા હોય, ભૂખા બેઠા હશે, અને એ કદાચ મારી વાત પણ સાચી હતી, એ ભૂખા જ હતા. સવારના આવેલો માણસ એ આટલા ઉત્સાહથી આ વાત કરે, આ સાયકોલોજી એક સાચી વાત રજૂ કરું છું, સારા માટે કોઈ નથી, કારણ કે મને ભરપૂર બધાએ પ્રેમ આપ્યો છે, હૂફ આપી છે, લાગણી આપી છે, અને તમારી સૌની ભાવના મારા તરફ છે જ, અવિરત વહે છે એ હું મહેસૂસ કરું છું. તો એ માણસ સતત મોટિવેટ કરે, સતત ફોન કરે, બેન કેમ છો, તબિયત ના સારી હોય તો નહીં બોલતા, અરે તમને કહેવાય ગયું તમારી તબિયત નથી સારી, હવે આમ નહીં કરતા, હવે કેમ છો, ત્યારે આપણને એમ થાય ખરું આ માણસને કેટલા લોકો છે, કેટલાની જવાબદારી છે, કેટલાને ફોન કરીને સથવારો આપે છે, શબ્દોની હૂફ આપે છે.
અને ખરેખર સાહેબ તમે આવા કાર્યક્રમ કરો છો તો વિદ્યાર્થીઓને બીજા જે દર્શક મિત્રો છે એને પણ મારે સૂચન કરવું છે કે તમારા જે શબ્દો છે, તમારા મનના મૂંઝવતા પ્રશ્નો છે, ભલે કદાચ તમારા નથી, અન્ય કોઈ વ્યક્તિના છે, પણ એ મનના મૂંઝવતા પ્રશ્નોને તમને શબ્દોની એક ભાષા આપી, વાચા આપી અને તમે કોમેન્ટ બોક્સમાં લખી શકો છો, અથવા તો અમારા નંબર પણ અહીંયા છે, 4-4 કાઉન્સેલર તરીકે અમે પ્રોફેસરો ભૂમિકા ભજવીએ છીએ, તો એ નંબર ઉપર તમે અમને તમારા પ્રશ્નો મોકલી શકો છો. ઘણા બધાના આવેલા છે, સરે ડિસ્પ્લેમાં પેલું ડિસ્પ્લે કરેલું છે અને એ ડિસ્પ્લે જે છે એમાં અમારા 4 કાઉન્સેલરના નંબર છે, આપ નોટ કરી લેશો. અને કોઈ પણ પ્રશ્ન છે, તમારી નામ, તમારી સાહેબે કીધું એ પ્રમાણે બધી જ માહિતી ગુપ્ત રાખવામાં આવશે અને એ કાઉન્સેલિંગનો નિયમ છે. આત્મવિશ્વાસપૂર્વક અમારા ઉપર વિશ્વાસ મૂકી અને તમે તમારા મનની વાત શેર કરી શકો છો. તમારી વાત ન હોય તો અન્ય કોઈની પણ વાતને તમે અમારા સુધી પહોંચાડી શકો છો. એના માટે અમારી ટીમ હંમેશા તત્પર છે, કારણ કે આ સમય જ એવો છે અને એક શિક્ષક તરીકે અમારી ફરજ પણ બને છે કે અમે અત્યારે કોઈને ઉપયોગી ન થઈ શકીએ તો એ જ્ઞાન શું કામનું, એ અમારી જે લાયકાત છે, અમારી જે ડિગ્રી છે એ શું કામની. તો એવા અમારા મોટિવેટર જે પ્રિન્સિપાલ છે એવા પીવી ડોક્ટર બારસિયા સાહેબનો હું આ તકે હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરું છું. સાથે સાથે હંમેશા હસતા હોય અને બેન જે કરવું એ કરો, તમારી લેબ છે, તમે જેમ કરો એમ, કોઈ પણ માહિતી આવે તો બેનને પૂછો, બેન આપી દેશે. તો ત્યારે મને એવું થઈ કે ખરેખર ભરતભાઈ તો નામના અધ્યક્ષ છે, કરતા હરતા સમારતા તો હું છું અને એવું ફીલ થતું હોય અને હું કામ પણ કરું છું અને સર હંમેશા મારી સાથે હોય છે અને હંમેશા હસતા હોય, હસાવતા હોય અને ખૂબ લાગણીશીલ છે. ભેસાણ, ભાવનગર, ભાવનાબેન, ભરતભાઈ, ત્યારે ભ આવે ને ત્યારે એવું થાય કે નહીં, આ બધી એક લાગણીની વાત છે, બહુ વધારે કહું છું. પણ ભરતભાઈ આ તકે હું તમારો ખૂબ હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરું છું. સાથે સાથે ફિલોસોફીના બે મહારથીઓ જે હજુ જીપીએસસી પાસ કરીને આવેલા છે પણ ખૂબ જ ઉત્સાહી છે, ફોન આવે કે બેન બેનર બનાવવાનું છે તો આપણે કેમ કરીશું, બેન પ્રેસ નોટ આપવાની છે આપણે કેમ કરીશું, તો ત્યારે વિચાર આવે કે આ માણસને કેટલી ચિંતા છે. નહીતર એવું થાય ને કે ઘણા બધા સિનિયરો છે, મારે ચિંતા કરીને ક્યાં જવાનું છે, છેક રાજુલા હોય ત્યાંથી ફોન આવે, અમરેલીથી ફોન આવે, તો કોઈ પણ માણસ થનગમે છે કામ કરવા માટે, પણ એને કામ જોઈએ છે અને એવું કામ અમારા પ્રિન્સિપાલ અમને જોડે છે, અમને દબાણ નથી કરતા, અમે સ્વ મોટિવેશનથી, સ્વ પ્રેરણથી આમાં જોડાઈએ છીએ, હોશે હોશે આવીએ છીએ અને કામ કરીએ છીએ. તો ફિલોસોફી વિભાગના બંને આસિસ્ટન્ટ પ્રોફેસર કાલરિયા સાહેબ અને તૃપ્તિબેન આપ બંને પણ ઉપસ્થિત રહ્યા એ બદલ હું આપનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરું છું. અને લાંબા સમયથી, લાંબા અંતરેથી સ્પેશિયલ અમે આજે એમને ધક્કો ખવડાવ્યો છે એવા પડદા પાછળ કામ કરી રહેનાર જયેશભાઈ શાયરાનો પણ હું હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરું છું. આવતા મનવા જયેશભાઈને કઈ મોટું બતાવો, દરેક વખતે રુદ્રાક્ષ કાર્યક્રમમાં બધા જયેશભાઈનું નામ સાંભળે છે, મોટું નથી જોતા, અમારા ટેકનિશિયન આ બાજુ જરા ખરો તમારો કે દરો જયેશભાઈ બેન ને કાઢી નાખો ઉપર જરા દીધો ઉભારો સર આવે છે જયેશભાઈ આવે છે ત્યાં ત્યાં જ ભૂખ બેસી જાય જયેશભાઈ બહુ સરસ ટેકનિશિયન ખૂબ સરસ કામ કરે છે, જ્યારે કીધું હોય ત્યારે આવે છે અને એ જ ઉત્સાહ, આવો બેન આવો સર, હા સર આપણે કરી નાખીએ. બહુ સરસ, આજે ઘણી બધી વાતો થઈ ગઈ, મનનો ભાર પણ હળવો થઈ ગયો. ભાઈ ભરતભાઈએ કીધું કે મનનો આ કારણો જ છે બધા, એકવાર જો ભાર હળવો થઈ જાય ને તો તમે પણ એ ભાર હળવો કરે કોણ, અને આ એક મનમાં જે છે ને એ ભાર હળવો કરશે. તો બસ આજે આ કાર્યક્રમને અહીંયા પૂર્ણાહુતિ આપીએ છીએ અને આવતા બુધવારે આ જ સમયે પાછા આપણે સૌ ફરીથી મળીએ છીએ એક નવા જ્ઞાન સાથે, એક નવી વ્યક્તિ સાથે. અસ્તુ, જય હિન્દ, જય ભારત, ઘરમાં રહો અને સુરક્ષિત રહો. બારસિયા સાહેબ કઈ કહેવા માંગે છે? હા સર, આવતીકાલે ગુરુવારનો રુદ્રાક્ષ કાર્યક્રમ છે અને કિશોરભાઈ સેલડિયા અત્યારે પણ મને એમ લાગે છે કે આ કોમેન્ટ બોક્સમાં એમને જોયા, બંધિયા સાહેબને જોયા, આપણા બધા અધ્યાપકોને જોયા, તો આવતીકાલનો ગુરુવારનો કાર્યક્રમ રુદ્રાક્ષ 12 થી 1 વાગ્યાનો છે, બધા જ વિદ્યાર્થીઓ એમાં જોડાય
બરાબર, બીજું કઈ વાત નથી. અને હવે આજ તો આપણે પરિચય હતો એટલે બધાનો પરિચય ને બધું વ્યવસ્થિત એટલું બધું ન આપી શકાય, કારણ કે એક કલાકના આપણે લિમિટ ટાઈમ ની અંદર બોલીએ છીએ. પણ ધીમે ધીમે આ કાઉન્સલર છે બધાય, તૃપ્તિબેન છે, ભાઈ રતિભાઈ કાલરિયા છે, ભાવનાબેન ને તો ગજબના સાંભળવા જેવા છે, ભાવનાબેન ને એને બધાને આપણા કાઉન્સલર સેન્ટર ની અંદર સાંભળશું. બાકી સૌથી મોટો આપણો કાઉન્સલર હોય કે જીવનમાં બધાને કાઉન્સલિંગ ની જરૂર પડે, ભાવનાબેન ને પડી, ભરતભાઈ કાઉન્સલિંગ કર્યું હમણાં, ભાવનાબેન પોતે કાઉન્સલર છે, છતાંય માંદા પડીએ ત્યારે પડે. પણ એક એવો માણસ છે જગતમાં થઈ ગયો કે એને કોઈથી કોઈ કાઉન્સલર ની જરૂર ન પડી, અને હજારો અબજો માણસનો કાઉન્સલર થયો, એ આપણી પ્રેરણા મૂર્તિ છે. એને વાંચીએ અને એને આપણો આદર્શ રાખીએ તો એ ભગવાન કૃષ્ણ એ આપણો રાહબર છે. એને આજે ખાસ યાદ કરવા ત્યાં છેલ્લે બોલવાનું કારણ એ છે કે આવું કાઉન્સલર નું કાઉન્સલિંગ નું ઉદઘાટન કરીએ આપણે અને ભગવાન કૃષ્ણ ને યાદ ના કરીએ તો આપણે કાઉન્સલર મોટા કાઉન્સલર થયો છતાં હસતો રહ્યો.